અને આપ જાણો છો બધા રોટરિયન છો, જૂનાગઢથી પણ અમારા રોટરી ક્લબના મેમ્બર પ્રકાશભાઈ અને બધા મિત્રો આવ્યા છે અહીંયા. પ્રકાશભાઈ થકી હું આપ સૌના દર્શન કરી શકો છું. એટલે આ સંસ્થા પરઉપકારનું કામ કરે છે, બીજાને મદદ કરવાનું કામ કરે છે. ગરીબ દર્દીઓ હોય, ગરીબ વિદ્યાર્થીઓ હોય, વિકલાંગ હોય, એના માટે તો આ કાર્યક્રમ છે. એના બિપિનભાઈ છે, બધા ઓહદેદારોના નામ મને કાંઈ બહુ યાદ નથી, કારણ કે હવે મારી ઉંમર થઈ ગઈ એટલે નામ ભૂલાઈ જાય. અમારે એક ભોજા બાપા હતા ને, એ સવારમાં ઉઠીને બેઠા તે એનું નામ ભૂલી ગયા. અને એને એમ થયું કે હવે મને કોઈક કહેશે કે તમારું નામ શું, તો હું તો શું જવાબ આપીશ. એટલે બિચારા વાયમાં પડવા જતા હતા કે વાયમાં પડીને મરી જાઉં, એટલે હું કંઈ ખટખટ નહીં એમ. ગા વાયમાં પડવા જતા હતા એમ એક ધનો કરીને મજૂર બોલ્યો, ભોજા બાપા અટાણમાં ક્યાં ઉપડ્યા, કે ધન છે ધના તે મારું નામ યાદ કરી દીધું, હું તો મારું નામ ભૂલી ગયો તો એમ હું હવે મારું નામ ભૂલું એટલી જ બાકી છે. પણ બધા હોદ્દેદારોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, પ્રમુખ છે, સેક્રેટરી છે, બધા, કે ભાઈ આવો સમાજનો એક બહુ જબરજસ્ત સુંદર માઇક સાઉન્ડ છે, એ પણ સરસ છે, ટાઉન હોલ સરસ છે, સાંભળવાવાળા સરસ છે. હવે જે કાંઈ ખામી એ છે અમારી એ છીએ. લોક સાહિત્યનો આ કાર્યક્રમ છે અને મેં તમને કીધું એમ પરોપકાર માટે આ સંસ્થા બધું કામ કરી રહી છે. કોઈ વાવાઝોડું હોય, કોઈ નુકસાની થઈ હોય, ધરતીકંપ છે, એ વિગેરેથી આપ પરિચિત છો બધા, એટલે વિશેષ હું તમને એ લંબાણથી નથી કહેતો, મને ખબર છે એટલે. પણ લોક સાહિત્યની માધ્યમથી, લોક સાહિત્યની વાતોથી આપણે આ કાર્યક્રમ આ માણવો છે. લોક સાહિત્ય એટલે લોકોમાંથી આવેલું સાહિત્ય, લોકોનું હિત જેમાં પડ્યું હોય. લોક સાહિત્ય લોકોનું હિત જેમાં હોય, એવો કોઈ દુહો હોય, લોકોનું હિત જેમાં પડ્યું હોય એવું લોકગીત હોય, લોકોનું હિત જેમાં પડ્યું હોય એવો કોઈ છંદ હોય, એને લોક સાહિત્ય કહેવાય. સાહેબ ઝવેરચંદ મેઘાણીને મુંબઈમાં કોકે પૂછ્યું તું કે લોક સાહિત્ય એટલે શું, તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. આ મેઘાણીભાઈના શબ્દો છે, અભણ બોલે ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. પેલા માણસે કીધું એથી આગળ ખરું, તો કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો કે એથી આગળ વાત ખરી મેઘાણીભાઈ, ત્રીજી વાત બહુ સરસ કરી છે, ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય. સાહેબ ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ગુમરે નાખી દે. સાહેબ મને ગામડાના બાપાએ કીધું આ એસી અમારી ઉપર જે બહુ ફૂંક આવે છે એ આમ જાય આ ઓડિયન્સ ઉપર થોડી ઘણી, તો એને રાહત રહી અને અમને રાહત રહી, જો શક્ય હોય તો. આ બહુ આવે છે, અમારા સાજીદા મિત્રો કહે છે કે બહુ આવે છે એસી, ભાઈ તું પણ કહે છો, એટલે જો શક્ય હોય તો ની વાત છે. આપને શક્ય હોય તો એસી થોડું ઓછું થાય, અમારા તરફ ઓછું થાય, એ બાજુ વધે એવું કરજો, એ બાજુ ન વધે તો કાંઈ નહીં, પણ આ ઓછું થાય એવું થોડું કરજો. મને ગામડાના બાપાએ સરસ વાત કરી હતી, મને કે વિકુદનભાઈ આ જીવન છે ને એ શેરડીના સાઠા જેવું છે. મને કે લે, મેં કીધું શેરડીનો સાઠો જીવન એ કેવી રીતે મળે? મને કે માંડ મજા આવે તો ગાય ઠાવીને ઉભી રહી, હોળી એને ઉકેલો તો બીજી ગાય ઠાવીને ઉભી રહી, માંડ એને ઉકેલો તો ત્રીજી ગાય ઠાવીને ઉભી રહી, અને પછી તો પૂછડાનો ભાગ આવી જાય, એટલે મોળું જીવને પૂરું ને હાઠોય પૂરો ને બધું પૂરું થાય. તમને નથી લાગતું કે મેઘાણીભાઈની વાત સાચી છે કે અભણ બોલે અને ભણેલા સાંભળે? એક ગામડાના બાપાને મેં હમણાં પૂછ્યું, સાહેબ બહુ મજા આવશે તમને. મેં કીધું બાપા મજામાં? મને કે હું મજામાં, પણ આ કુટુંબની આપને કાંઈ ખબર નથી. કેટલી સરસ વાત છે ખબર, હું મજામાં છું મને કે વિકુદાનભાઈ, પણ આ કુટુંબની કાંઈ ખબર નથી મજામાં છે કે નથી. એ વાતે બહુ સાચી છે ને, કોણ કોણ મજામાં છે કોણ નથી ને કોને ખબર પડે એમ. પછી એને મને એક બહુ સરસ વાત કરી કે મને કે હું વૃદ્ધ થયો છું, હવે હું આ મારી જીવનના અંતકાળ તરફ જઈ રહ્યો છું. આજે મેં મારા મોટા દીકરાને બોલાવીને એમ કીધું કે બેટા હું જ્યારે મરવા પડું ને ત્યારે મને નિરાયતે મરવા દેજો, કે પાણીનું ચમચિયું ખોહીને મને ગોટે ન ચડાવતા,
અને બાપુજી ઓળખો એમ તો બોલતા જ નહીં કોઈ, તમને આખી જિંદગી ઓળખ્યા આવે જ, એને ઓળખવો છે એને ઓળખવા દો ભલા માણસ. તમને નથી લાગતું કે બહુ સાચી વાત છે? કારણ મેઘાણી ભાઈ તો ગામડા જ ખૂંજ્યા છે, નેહડા જ ખૂંજ્યા છે, ગામડે ગામડે પર્યટન કરી, પ્રવાસ કરી કરી અને એને સાહિત્ય મેળવ્યું છે. એ મેઘાણી ભાઈ જો એમ કહેતા હોય કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય, ગામડું બોલે ને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય, અને ગામડાની સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય છે. આ લોક સાહિત્યની વાતો અમે તમારા સામે કરવા માટે આવ્યા છીએ. અમે બધું જાણીએ છીએ ને તમે કાંઈ જાણતા નથી એવું કાંઈ છે નહીં, પણ તમારા અને મારા જીવતરની વાતો છે એટલે હું કાંઈક વાત કરું તો મને અડે છે ને તમને ક્યાંક અડે છે. લોક સાહિત્યની વાતો એટલે કુટુંબ સંબંધની વાતો, ભાઈ બહેનની વાતો, પિતા પુત્રની વાતો, ભાઈ ભાઈની વાતો, પતિ પત્નીની વાતો, જે કુટુંબ જીવનની વાતો છે એ બહુ મોટી વાત લોક સાહિત્યમાં આવે છે. આપણે ત્યાં લોક સાહિત્ય કામે ક્યાં ના કહી છે, જો કરવું હોય તો કોકને પાણીનો લોટો પાવો હોય તો પાણીયારો આપણે ના પાડે છે, કોકને રોટલો ખોરો હોય તો ચૂલો આપણે ના પાડે છે. કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. ફરીવાર સાંભળો, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો, અને હામે પૂરે હાથી ડૂબે. આનું જયારે સેટિંગ કરી દઉં છે, શું છે નહીં બંધ નહીં કરતા, તમે નહીં કરતા, એ કંટ્રોલ અહીં કરશે પોતે જ. સામે પૂરે હાથી ડૂબે અને માછલા તરે, આ સરસ વાત છે. સામે પૂરે હાથી ડૂબે માછલા તરે, કાં તણખલું બનો તમારે તરવું હોય તો. તમારે તરવું છે ભવસાગર, તરવો છે તો હળવા ફૂલ થઈ જાઓ. આ વંટોળ છે ને એ નુકસાન કરે, નળિયા ઉડાડી નાખે, ઝાડવા પાડી નાખે, મકાન પાડી નાખે, પણ એની આંટી મૂકી દે તો એ પવન જ છે. એ માણસ અહંકારની આંટી મૂકી દે તો બધાને પ્રેમ મંડે કરવા, બધા એને પ્રેમ કરવા મંડે. એટલે અમારા કવિને કહેવું પડ્યું, જો સચ્ચે પ્રેમ કી તો સારે, જહાં પે અસર હોગી ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી. સચ્ચે પ્રેમ કી તો ચારે, જહાં પે અસર હોગી ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી, અને એ યુક્તિ અજમા કે હિંગોલ અગર મોત આ જાય તો હજ ચાહક કે દિલ મેં તેરી કબર હોગી. સાહેબ એ હારા તણે હાથની કબર ન હોય, એ તો દિલમાં, દરેકના દિલની માલિપા એ માણસની ભાવના, એની સંસ્કૃતિ, એના સંસ્કાર કોતરાઈ જાય છે. એટલે કે મારા કવિને કહેવું પડ્યું છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, દુઃખની મજા સુખ છે, સુખની મજા દુઃખ છે, બે સિક્કાની બે બાજુ છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને લવલેશ કવિ કે મોતનો ડર મુજીને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. બધા આવેલા મિત્રોને, આપણા ગુજરાત રાજ્યના માનની મંત્રી શ્રી અકબર સાહેબ આવ્યા છે, એમની સાથે મહેમાનો આવ્યા છે, એનો હું બહુ ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. મારા બહુ પરમ સ્નેહી અને પરમ મિત્ર છે, અને વાત કરી હતી કે અકુભાઈ સાહેબ આવશે, અને હવે આપ સૌ આપની જગ્યા લઈ લ્યો જ્યાં જગ્યા મળે ત્યાં. આમાં શું હોય છે કે લોકોને મોડું આવવાની ટેવ ન હોય, પણ લોકોને એમ હોય કે પ્રોગ્રામ શરૂ કરે પછી આપણે જઈએ, અને અમને એમ કે બધા આવે પછી શરૂ કરીએ, એટલે આ પેલ અમે કરીએ. લોકો તો હજી આવે છે ધીરે 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 ધીરે, અને બરાબર છે સૌરાષ્ટ્રમાં એ બધું ધીરજ જોઈ. હા, એક એક કાકા એના ભત્રીજાને કીધું કે બેટા વહેલા જન્મ હો તો અટાણ મરી ગયા હોત. એને કેવી રીતે ઉતાવળ કરાવવી એની ભાઈ આપણે સમજી ગયા. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે,
સુખની મજા દુઃખ છે. મિત્રો, હું તમને દાખલો આપું. જામનગર થી તમારે અમદાવાદ જવું છે, તમે બસમાં ચડો અને જીગા ન મળે, ધ્રોડ જાવ જીગા ન મળે, જોડિયા જાવ જીગા ન મળે, રાજકોટ જાવ જીગા ન મળે, અને ઠેઠ તમે આમ આગળ જતા લીમડી જાવ જીગા મળે, જે બેહવાની મજા આવે ને રિઝર્વેશનમાં ન આવે. કારણ કે હું અને તમે ઉભા છે એની મજા બેહવાની છે, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગર થી જામ એનો જીરવાય તો ઘણો છે. એટલે અમારા કવિને બહુ સરસ કવિતા જામનગરના જ કવિની છે, પિંગલસી બાપુની, ખૂબ જાણીતી રચના છે, ખૂબ ગવાયેલી છે, ખૂબ લોકો ગાય છે અને લોકો પ્રેમથી સાંભળે છે. એ કવિતાથી આપણે શરૂ કરીએ કે હરિની હાટડીએ મારે રોજનું હતાણું, હરિની હાટડીએ મારે રોજનું, મને મારો ઈકો ઓછો રાખજો બરાબર સંભળાય એમ કરજો બધા. હરિની હાટડીએ મારે રોજનું, હરિની હાટડીએ મારે રોજનું હતાણું,
માગ્યું નહીં એનું તો કોઈ દી નારાયણે નાણું, ઈ હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું છે. છોડવું પડે, આપવું પડે, દેવું પડે. આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી જોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે ને પછી આપણે એમ કહીએ કે મારા દાદા વાળા ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય. એ રોટલો કોઈ દી દાદાને પૂગે નહીં, કારણ કે નાખો તો નથી એના જીવના જોખમે ઢળડી ગયું બિચારો. એને ઉદારતા કહેવાય કોઈ દી? મોઢામ દાંતનો 80 વર્ષના બાપા એમ કે દીકરા શેરડી ખાધે જેવડા થયા એટલે આપણે નથી ખાતા, પણ અમને ખબર તમે હુકામ નથી ખાતા. એ મોઢામાં એકે દાંત નથી તઈ તમે શેરડી મૂકીને કે આખે આખા માદરિયા ગાંઠું હોતા ખાઈ જતા તમે તો. આ છોકરા ગાંઠું તો બારી કાઢે છે, એમ છોડવું પડે છે. નરસિંહ મહેતાને જૂનાગઢમાં કોઈ એમ કહેતું ને સાહેબ હે કે તમારો દીકરો ગુજરી ગયો, તો કે મારો હરી કરે હાચું બાપા. આ શબ્દો, હા મારો હરી કરે હાચો. નરસિંહ મહેતાને કોઈ આવી એમ કે કુંવરબાઈનું મામેરું ભગવાન પૂરી ગયા, તો કે મારો હરી કરે હાચું બાપા. જોયું, સુખમાંય મારો હરી અને દુઃખમાંય મારો હરી, એને નરસિંહ મહેતો કહેવાય. અટાણે ગણાય બીડીની જુડી ભૂલી ગયા અને આપણે એમ કંઈક તમારી બીડી પડી રહી તો ફરંગ ટીખાઈને હું કે ખબર, મારો હાવ નરસિંહ મહેતા જેવું છે એમ. નરસિંહ મહેતો આ શિવાજી બીડી ભૂલ્યો તો, નરસિંહ મહેતો તો સંસાર ભૂલ્યો હતો ને એનો તે કાપો વાયરો ભડના દીકરા, એમ નરસિંહ મહેતો ન થવાય. એ જી નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને, સંતપણા દે રે રે ભાઈ નથી મફતમાં મળતા. બજાર માં કોક વેચાણા કો કેલ કલા માં ખરીદો ખરીદો, દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે. વંદન કરું જય જય જલારા, પોતાની પત્ની ને દાનમાં દેતા દિલના જે નાનો ડરતા સંત ને સંતપણા રે 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 ભાઈ નથી મફતમાં મળતા. એના તો મૂળ ચૂકવવા પડતા દુનિયામાં સંતોને સંતપણા, દાતારોને દાતારપણા ક્યાંય નથી મફતમાં મળતા સાહેબ. એમાં છોડવું પડે છે. મારો માણાવદરનો બનેલો હકીકતનો દાખલો સાહેબ તમને કહું. અકુબા સાહેબ જૂનાગઢ નવાબને હલાવી નાખ્યો માણસે, 24 જ ગામડાનો ધણી હોય કમાલખા બાબી. આજ પણ માણાવદરની બજારમાં એમ કહેવાય છે કે નહોત બાબી કમાલા તો સબી બાબી નમાલા, સાહેબ આમ કહેવાય છે. એવો દાતાર હતો, બજારમાં નીકળે તો ગરીબોના ટોળા લાગી જાય છે. જૂનાગઢ નવાબને હલાવી નાખ્યા કે કમાલ 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 થાય છે, કમાલ છે કોણ?
તો કે બાપુ આપણા માણાવદરના કમાલુદ્દીન ખાન બાબી દરબાર 24 ગામડાનો ધણી હો, અને જૂનાગઢ નવાબ તો 999 પાદરનો ધણી, એને હલાવી દેખવા માંડશે. એમ આ કમાલ, ઈ કમાલ ખાન છે. તો કા જૂનાગઢ બોલાવો એકવાર એને. દાતાર તો વિનય પણ હોય ને, કમાલખા બાબીને જૂનાગઢ બોલાવ્યા. નવાબ આવીને કીધું, આપ હુકમ કરો, ફરમાવો, આપની શું સેવા કરું. કમાલખા બાબી તૈયાર થઈ જાઓ, બગી તૈયાર કરી, બગીમાં બેસી જાઓ. બેસી ગયા. સકરબાગ તરફ જવું છે આપણે. સકરબાગ તરફ જતા હતા, બનેલી એક એક જૂનાગઢની, એમાં એક ફકીર સૂતો હતો રોડ ઉપર, આમ રસ્તામાં ફૂટપાથ ઉપર. બગી રોકી જૂનાગઢ નવાબે 999 પાદરના ધણીએ, અને એટલે કીધું, કમાલખા બાબી નીચે ઉતરો. નીચે ઉતર્યા, પોતે નીચે ઉતર્યા. ફકીર ભાઈ જઈને કે, કમાલખા આને કંઈક આપશ્યો આપણે, આને દેવું છે કાંઈ? અને કમાલખા બાબીનો વિનય ને નમ્રતા જુઓ સાહેબ. આપ નામદાર જે ફરમાવો આપીએ, આપ જે કયો આપીએ. તો કે નહીં, આજ કમાલખા બાબી જે કહેવાય, બાપુ હું તો 24 ગામડાનો ધણી કહેવા, મારું તો વાટકીનું શિરામણ કહેવાય, કુકડીનું મોતો ઢેફલે કહેવાય, બાપુ હું શું આપું? આપ 999 પદરના ધણી છો, આપ આપો એ રૂડું લાગે, હું થોડું દઈ શકું? નહીં, આજ તો કમાલખા બાબી જે કાપી એમ છે બાપુ. તો હા, કે આને હું મારું માણાવદર દઈ દઉં, પણ તમારું જૂનાગઢ દઈ દો. હે, કે આનો મારું માણાવદર આપી દો, પછી તમારું જૂનાગઢ દઈ દો. તો કે એ કેમ બને? તો કે હમથી નથી કેતું કોઈ કમાલ 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 કમાલ. આપણા સમાજમાં નથી ઘણે ધોખો કરતા, અમારો કોઈ ધડો ન કર્યો. ધડાનો પાણો જોયો, ઘહાઈ ગયો હોય. વેપારી વર્ગ બેઠો ને ખબર છે, ધડાનો પાણો ઘહાઈ ગયો હોય, તું મૂર ઘહાણો નથી, તારો ધડો કરે કોણ? જેનું હોય એનું ઉપાડી આવ્યું છે ભલા માણસ. ગંગાજી ગયા એક જણો હરાવા, એના કુટુંબના વડીલનું ગંગાજીને કાંઠે બાપુ, અને ત્યાં ગોરબાપાએ કીધું કે 7 પ્રકારના ધાન લાવો. તો કે એકે પ્રકારનું નહોતું, તો એ મારા બાપુજી ગુજરી ગયા. 7 પ્રકારના ધાન ક્યાંથી લાવી દેવા? તો એમ કરો, ટકો કરો, તમે એક જણો ટકો કરો. તો કે મારા પિતાશ્રીએ પોણા ગામના ટકા કર્યા, અને એક અમે ન કરીએ તો ન હાલે. એ કાંઈ ન કર્યું ને અહીંયા આવી ગયા પછી વાતું કરે છે કે મોટા ભાઈ, તો કે ગોરબાપાએ આપણું રાખ્યું બહુ, ગંગાજીને કાંઠે આપણું રાખ્યું, ઓહો કોઈ રાખ્યું. તા મોટા ભાઈ કીધું, નાના ભાઈ આપણે ગોરબાપાનું બહુ રાખ્યું. તો કે આપણે શું રાખ્યું? તો કે 2 ધોતિયાના જોટા રાખ્યા, ત્રાંબાની 2 ગાયગરુ રાખી, તરભાણા રાખ્યા. આપણે કઈ ઓછું નથી રાખ્યું. ન્યાથી ઉપાડી આવ્યા એ બીજાને હું દેવાના હતા સાહેબ. માગ્યું નહીં એનું તો કોઈ દી નારાયણે નાણું, ઈ હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. મનુષ્ય જીવન છે ને, આ રોટરી ક્લબ તો આનો, આના તો રોટરી ક્લબ છે ને, એ તો સેવાનું જ કામ કરે છે સાહેબ. મને ખબર છે, હું જૂનાગઢમાં રોટરિયન છું. શું કહેવાય પ્રકાશભાઈ, માનદ કહેવાય, શું કહેવાય? હા, એવી રીતે, કારણ કે હું જઈ શકું નહીં મારા પ્રોગ્રામની હિસાબે. પછી મને એણે કીધું કે તમારે ફી ન ભરવી, આવું નહીં, પણ તમારે આ માનદ તરીકે રહેવું, એટલે હું એ રીતે છું ત્યાં. પણ એનો પ્રોગ્રામ હું કરી આવું. આ પ્રોગ્રામ કરવા આવ્યો છું, હું જૂનાગઢ રોટરી ક્લબની હિસાબે જ આવ્યો છું સાહેબ, તમારો પ્રોગ્રામ કરવા. પણ દેવાની વાત છે, આપવાની વાત છે. અને મિત્રો, બીજી વાતું નથી કરવી. દેવાની મજા કેવી છે ને લેવાની મજા કેવી છે ને, એ તમારે વાંચવું નહીં, કોઈને પૂછવું નહીં, અખતરો કરવો. તમારી ત્યાં બેન દીકરી આંટો દેવા આવી હોય ને, એને 5,000 રૂપિયા દેતા હો ને, એક એનો ફોટો પડાવો, અને 1,000 રૂપિયા કોક જ્યાં ઉછીના લેવા જાઓ એનો ફોટો પડાવો, અને 2 ફોટાને તમે હું હામાં રાખીને જોઉં, એટલે કેમેરો કહી દે કે દેવામાં મોટું કેવું છે અને લેવામાં મોટું કેવું છે. સરળમાં સરળ વાત છે ને સાહેબ, આ ક્યાં પુરાવાની જરૂર છે, આ ક્યાં વાંચવાની જરૂર છે? એટલે દુલા કાગે એમ કહેતા, 5 બાબતો અંદરથી આવે, 5 વસ્તુ અંદરથી આવે. ચિત્તની શાંતિ અંદરથી આવે, મનની પ્રસન્નતા અંદરથી આવે, દિલની દાતારી અંદરથી આવે, ગુમડાની રૂઝ અંદરથી આવે, ટાઢિયા ટાવની ટાઢ એ અંદરથી આવે છે. આ બહારની બાબતો છે જ નહીં,
આ અંદરની દુનિયાને હણગારવાની વાત છે સાહેબ. એટલે તો અમારા કવિએ કીધું છે કે આલમ ગજબ છે ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી એ તો માપ નથી. આલમ ગજબ છે ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી એ તો માપ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, થોડી બુદ્ધિ વાળા થોડા, અને ગાડા ના ક્યાંય નામ નથી. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બાર નથી. હા ચાલ કોઈ પણ કલાકાર હોય ને બાબુ, કોઈ પણ કલાકાર હોય, એ સાજની ઉપર હાથ મૂકે, હાર્મોની ઉપર, તબલા ઉપર, બેન્જો ઉપર, વાયોલિન ઉપર, અને એમાંથી સંગીત જન્મે ને, એને જ વગાડ્યું કહેવાય. નકર ગણાય તો ગણાય, એને વગાડ્યું ન કહી ગયા કહેવાય. અમારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો. વાયોલિન આખી રાત વગાડ્યું. હવારમાં પાડોશીને કીધું કે તમે વાયોલિન હાંભળ્યું? પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? તો હા, કે હું તો મારા હિંડોરાને કડામ તેલ પૂરી પૂરી મરી ગયો. મને એમ કે આનો અવાજ આવે, ઘસડ ઘસડ ઘસડ, કેવું વૈરું કહ્યું છે એને. હે, પણ બહુ સંગીત જેમાંથી જન્મે, માટીના સુરુ જેમાંથી જન્મે, તમને તો ન સમજાય તો હૃદયને હલાવી નાખે, એને વગાડ્યું કહેવાય સાહેબ. હા, સરદ ડાભી બેન્જો બહુ સરસ વગાડે. તબલા પર ભરત મોકરિયા બહુ સરસ તબલું વગાડે છે. તબલાની વાત આવી એટલે એક વાત કરી દઉં. નદીમાં પૂર આવ્યું ને તો તબલાની જોડી તણાતી જતી હતી. તે બધા જુવાનો ઊભા હતા હકુભા કે પડો પડો કોક, આપણે મંડળમાં ઘટે છે. પડો પડો પડે નહીં, બીજાને પાડે. તો તું પડીને હું વાંધો, તો મંડળમાં ઘટતી હોય તો લઈ લે, ઉપાડ લે ને. તમે પડો, હું નહીં. પડો પડો પડો, એમાં એક જણો પડ્યો ને તબલાને જોડી બારી કાઢી, ભેરા ભગતે નીકળ્યા. ઈ કડે બાંધી કોક સંતના હામૈયામાં ગયા છે, શેરી વરાવું સજ કરું, હરી આવો ને હરી, એને ઘીરે ગયા ને આશીર્વાદ વેન માંગ્યા પાણીના. ચોથે ગામ નીકળ્યા, ચોથે ગામ ઠેઠ સાહેબ, ગામના માણસો બારા કાઢ્યા, ઊંધા ટીંગાડ્યા. 5 વાગ્યાનો હાંજનો ટાઈમ થયો, તે આંખું ઉગાડીને એટલું બોલ્યા, એકાદી કલાનો સહારો હોય તો તરી જવાય ખરું એમ. કલા છે, કુદરતની દેન છે સાહેબ. ભરત મોકરિયા તબલા ઉપર સંગત કરે છે, અને અભયગીરી સાધુનું સંતાન છે એ પણ તબલા ઉપર સંગત કરે છે. મંજીરામાં પ્રકાશ વાજા અને મનોજ મકવાણા, આ મંજીરાવાળા ને તો અણહારું પણ તમને ખબર પડી ગઈ છે કે બેના લગ્ન થઈ ગયા છે. નકર મંજીરાવાળાની હગાઈ ઘડીકમાં થાય નહીં હકું ભસાય, કારણ કે હામાવાળા પૂછે કે મૂર્તિઓ ધંધો શું કરે તો હું કેવું હું. એ વગાડે કેવા જેવું તો નથી કે ભાઈ મજીરા વગાડે તો એલા કે અમારે મજીરા વગાડવા એને પછી એની. હે, પણ 5-5 રૂપિયા ભારના મજીરાઓને શેર શેર સોનાના કરીને દેખાડે એ સૌરાષ્ટ્રના કલાકારો છે સાહેબ.
મુંબઈમાં મને એક જણાએ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ તમે શું ગાયું શું બોલ્યા મને કાંઈ ખબર નથી, સમજાણું નથી, પણ તમે હતા હતા ક્યાં ક્યાં ગયા હતા? મને કે હામાં જ બેઠો હતો. પણ મેં કીધું તો તમને કેમ ન સમજાણું? મને કે હું તમારા મજીરાવાળા હમું જોયા કર્યો હવારો હવાય, એને માથામાં કંઈ લાગે કંઈ લાગે કંઈ લાગે કંઈ લાગે, લાગવા જ ન દીધું મને કે એને. મેં કીધું ભાઈ એમી લાગવા દે તો એવડા ક્યાંથી થયા હોય? હે પણ આથી અમે બધાથી રૂડા લાગીએ છીએ. પ્યાર કરી લે પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી, ઘટમાં હાલે છે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કાં ફરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ. અને હવે સાંભળજો, દે તો સૌને તુને પણ દે છે, એનો શું તને હિત બહાર નથી? આખી દુનિયા આપે તને નહીં દે? દે તો સૌને તુને પણ દેશે, એનો શું તને હિત બહાર નથી? સૌનું સુણે તારું કાન સુણે, તારા અંતરનો પુકાર નથી સાહેબ. પુકાર વિના કેમ આવે? દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હતા ને સાહેબ, ત્યારે એને એમ હતું પાંચ પાંડવો છે ને દુશાસનની કોઈ તાકાત નથી, મારા વસ્ત્ર હરણ કરી શકે, પણ કમરની ગાંઠ મંડી છૂટવા અને નાભીમાંથી શબ્દ નીકળ્યો, લે રે કનૈયા રખી લેહુ લાજ. કનૈયાના ત્રણ અક્ષર ક ન ન્ય, કાન પે કકાર મીઠ ગુણ પે નકાર, યકાર કે નાથ દ્રૌપદી કે નાથ હરી બેઠે તે સાહેબ. કનૈયાના ત્રણ અક્ષર દ્રૌપદી બોલી, રે કનૈયા રખી લેહુ લાજ, એ કાન પે કકાર ક નીકળ્યો તારે સૈયા ઉપર કૃષ્ણ સૂતો હતો, ન નીકળ્યો તારે અર્ધે પલે પૂગી ગયો હતો, ય નીકળ્યો ત્યાં તો વસ્ત્ર પૂરતો તો કેટલી ઝડપી આવ્યો હશે સાહેબ, કલ્પના તો કરો. સૌનું સુણે તારું કાન સુણે, તારા અંતર નો પુકાર નથી. આપણે ઘણી વાર નથી કહેતા કે હરિના હુકમ સિવાય પાંદડું હલતું નથી, પણ તું બેઠો બેઠો જાડવું હું કામ હલાવ્યું છું લેવા દેવા વિનાનો? તું હખણો રે ને, દે તો સૌને તુને પણ દેશે, એનો શું તને હિત બહાર નથી? સૌનું સુણે તારું કાન સુણે, કે તારા અંતરનો પુકાર નથી. અને શેઠ આડત્યો મહા ઉદાર, કે જેને ચોપડે ક્યાંય ઉદાર નથી, જેને ચોપડે ક્યાંય ઉદાર નથી, એવો શેઠિયો સાહેબ. હે દુલાકાગની કવિતા છે ને, હે કે છેતરાય નહીં છેતરાય ના અબજો નો આડત્યો દિશે, હિસાબો સૌના રાખતો એ શેઠિયો કેવો હોય છે સાહેબ. દશરથના બાપના જો હિસાબ રાખ્યા હોય અને મૃત્યુ વખતે દશરથને જો એમ કેવું પડે કૌશલ્યાને કે આ દિવાલમાં મને કંઈક દેખાય છે, દિવાલમાં મને કંઈક દેખાય છે, કૌશલ્યા એટલું બોલ્યા કે તમારી તબિયત બરાબર નથી, રામનો વિરહ છે એટલે તમને એવું લાગે છે, દિવાલ દિવાલ છે ત્યાં કાંઈ નથી. દેવી તમને દુઃખ ન લાગે એટલે મેં વાત નહોતી કરી, પણ હું જ્યારે મૃગિયા કરવા માટે ગયો અને ઠેઠે 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 કરતા મેં બાણ ચડાવ્યું અને એ બાણ છોડ્યું અને એ મૃગલો સમજીને મેં બાણ માર્યું નહોતો, શ્રવણ શ્રવણના પ્રાણ વ્યાઈ ગયા. અને એણે મને એમ કીધું તું મારા અંધો નથી, મા બાપને તમે પાણી પાયાવો, એ હું પાણી પાવા ગયો ત્યારે એ જી અંધો અંધી મેં તપસી રે એની મૂર્તિ ખડ ખડ ઘસી દશરથને સામે દેખાણા રે 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 ઓલા અંધો અંધી બે તપસી, અંધો અંધી બે તપસી જેને હામે દેખાણા હોય તો મારું તમારું તો હું ગજું છે સાહેબ. કર્મ કરતા પહેલા કવિ કે વિચાર કરજો, એ આવ્યા વિના રહે જ નહીં. ત્રણ વૈજ્ઞાનિકો વાતો કરતા હતા, ત્રણ વૈજ્ઞાનિકો કે ભાઈ ગુજરાત વિજ્ઞાન એટલો બી બધો વિકાસ કર્યો છે કે કરોડો રૂપિયાને ખર્ચે ઇંગ્લિશ ફિલ્મ બનાવે, બે કલાકમાં પૂરી કરી દે. બીજો વિજ્ઞાનિક છોકરો એમ કહેતો હતો કે લાખો રૂપિયાને ખર્ચે આ હિન્દી ફિલ્મ બનાવે તો 2.5 કલાકમાં પૂરી કરી દે. તો એક ત્રીજો જણ બોલ્યો કે હજારો રૂપિયાને ખર્ચે આ હિન્દી ફિલ્મ બનાવે, ગુજરાતી ફિલ્મ બનાવે તો 3 કલાકમાં પૂરી કરે છે. કરોડો લાખો અને હજારો રૂપિયાને ખર્ચે. ગામડાના બાપા કહે તમારા વિજ્ઞાન કરતા મારા વિશ્વભરનું વિજ્ઞાન બહુ આગળ છે હો, કે દાખલો આપો. હામો ગભણ માણા, મેં તમને કીધું તું હા ઓગણ માણા, એ ઓલા ત્રણેય વિજ્ઞાની કીધું તમારા કરતા મારા વિશ્વભરનું વિજ્ઞાન બહુ આગળ છે, તો દાખલો આપો. અમે દાખલો આપ્યો એમ કે માણા 60 વર્ષ જીવ્યો 70 વર્ષ જીવ્યો હોય, જિંદગીની એક જ છેલ્લી મિનિટમાં એને 70 વર્ષની ફિલ્મ બતાવી દેશે ભગવાન.
બતાવી દે ને. નથી આપણે કહેતા અમારા બાપુજી છેલ્લે હાવ મૌન થઈ ગયા હતા, મૌન નહોતા ત્યાં ફિલ્મ જોતા હતા. ચડી હોય જેવી કરી હોય એવી ચડી હોય, ફિલ્મ જોતા હતા. અંધો અંધી બે તપ છેતરાય નહીં, છેતરાય ના એની એને તમે છેતરી ન હગો. હું તમે મને છેતરી હગો, હું તમને છેતરી હગું, પણ ઈશ્વરનો છેતરાય છે. છેતરાય નહીં, છેતરાય ના અબજોનો આરતીઓ દિશે હિસાબો સૌના રાખતો ઈ શેઠિયો કેવો છે. આપણે છેતરી કોકને તણગાળી આ લઈને રખડે છે, જ્યાં આવે ને ડોકમાં નાખી દીધો. કોઈનો હુતર નો હોય, કોઈનો હીર નો હોય. બસમાં તમને હવે તો બહુ નથી ચડતા, અને આપ સૌ તો સુખી માણસ હોય એટલે બસમાં બહુ ઓછા જતા હો. બસની ગીર્દી અમે બહુ સહન કરી છે. પ્રાણભાઈ વ્યાસ, હું, દિવાળીબેન, લાખાભાઈ, અમે તો બસમાં જ રખડતા હતા સાહેબ. મોટરું ક્યાં હતી જી? અને ઊભા રહેતા આમ નાકું પકડી હાથમાં સુટકેસ હોય, આ હકીકત તમને કહું છું, આમ ઊભા હોય. પછી રાતે હુતા હોય તો આમ જ હુતા હોય, ઓલી ટેવ પડી ગયેલી ને એમ. પછી થોડી નામ થયા તો ઓળખાણ થઈ કે લાખાભાઈ આવી આવો, ભીખુદનભાઈ આવી આવો, દિવાળીબેન આવી આવો, પ્રાણભાઈ આવી આવો. જી ગયા પછી ગાડીઓ તેડવા આવતી, મૂકવા ન આવતી. પછી તેડવા આવે ઠેઠો રોંઢે ટાણે આવીને લઈ જાય, પણ મૂકવાનો વારો આવે ને પ્રોગ્રામ પૂરો થાય ત્યાં એકબીજા મને વાતો કરવા કે ભાઈ ગાડી ક્યાં ગઈ? ભૂરા, એ ભૂરા ગાડી તો કે ગાડી ભાયા વદર ગઈ છે. કોણ લઈ ગયું? તો કે કાંતિ લઈ ગયો છે. આવવાનો તો કીધો ના પાડતો હતો. અમે સાંભળીએ એમ બધી માંડે હો, એ ના પાડતો તો હું નહીં આવું. તો હવે હું કરું? થકવે, અમને થકવે, માનસિક થકવે. અને અમારી પાસેથી જ બોલાવે કે ભાઈ બસ મળશે તા એને પ્રાણ આમ જીવ આવી જાય. હાલો અહીંથી આમ તમે વળશો સીધે સીધા ઉયા જાઓ, ત્યાં બસ સ્ટેન્ડ ત્યાં જાઓ એટલે બસ પડી જશે. રાતના 4 વાગ્યા હકુભા સાહેબ, એ અમે બસ સ્ટેન્ડ જઈ, ભૂખ લાગી હોય હાજે તો ખાઈ ન હગીએ, ને પૂરું થાય પછી ખાવાનું કાંઈ ન હોય. પછી કેન્ટીનના બરણીઓના તીખા ગાંઠિયા, તમને ખબર ને જૂના માણસો હોય એને ખબર પડી, ખરિયા જોઈ લ્યો, પેઢા સોલાઈ જાય. પણ ભૂખ લાગી હોય શું કરીએ? એ 50-50 ગ્રામ ગાંઠિયા ખાય ને બાકડે બેહીએ, અને અમે પૂછીએ બસ તો, બસ તો પોરબંદરથી આવે જાય સવારે 8 વાગે. પછી રાહ જોઈને બેહીએ તો મારું માથું નીંદર આવે તો આમ જાય, પ્રાણલાલી વ્યાસનું માથું આવે, બેન ભટકાય આમ આમ જોઈ લે, તમે એમ હા હું જ, તો હું જ છું. એટલે હું કોઈના બીજા માથા આવી નથી ગયા ને વિશ્વમાં, નીંદર આવી એમાં ફરી હેરાન થાય. છેતરે નહીં, છેતરાય ના. પણ પહેલાં તો બસમાં જતા ને, બસમાં તમે ચિત્ર જોયું છે, ઘણા કરગર થયો કંડક્ટરને, એ સાહેબ લઈ જાઓ, એ સાહેબ લઈ લ્યો ને, એ મારા વાલા મારો બહુ મોડું થાય, એ ભાઈ મારો પ્રસંગ છે, મારી ભાણેજની હગાઈ છે, એ ભાઈ લઈ લે ને. એટલે કંડક્ટરને દયા આવે, લઈ લે. જેવો કંડક્ટર એને લઈ લે ને, પાછો ઈનો એ કંડક્ટરને શું કહે ખબર? રેવા દે, કેટલાક ચડાવવા તારે આમાં આવે. એ પોતે ચડી ગયો ને એટલે, રેવા દે, કેટલાક ભરવા તારે આમાં, ભલા માણા હું ભર્યા ભર થયો છો બોલો. અને પાછો બારીએથી મોઢું કાઢી લો, ચડતા હોય ને પેસેન્જરને શું કહે ખબર? હમણાં બીજી ખાલી મૂકા હે, ખાલી મૂકા હે બીજી. એમ ખાલી મૂકા તો તું ચડ્યો હતો, હું વાંધો હતો? તું તો ભણના દીકરા, ખૂટ્યો માથા મારે માખે આખો યોગ્યો. છેતરાય નહીં, છેતરાય ના અબજોનો આડતીઓ દિશે હિસાબો સૌના રાખતો એ શેઠિયો કેવો છે. પણ એક કડી સાંભળજો સાહેબ, આપણી વાત ક્યાં પડી છે? હરિની હાટડીએ આપણે ત્યાં જવું છે, પણ આ એક કડી સાંભળી લેજો. શું કે છે? કે શેઠ ગણતિયો મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉદાર નથી, એને જેટલું તેટલું જ તેને તલવાર વધુ એ દેનાર નથી. આ ક્યા વાત! યાર કરી લે, યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લે જે, ગોતી લે જે, મનુષ્ય દેખ એવો કિંમતી મને તમને મળ્યો છે કે કોઈ તમને એમ કે જામનગરની બજારમાં કાલ કે પ્રમદી કે મારી પાસે કાંઈ નથી, તો એને એક આ કડી સંભળાવજો સાહેબ. કે ઈશ્વર કૃપા કઈ યત્ન કરો,
માગ્યું મળનાર નથી. ઈશ્વર કૃપા કઈ યત્ન કરો, માગ્યું એ મળનાર નથી. હે, અને તું એમ કેતો મારી પાસે કઈ નથી, તો મનુષ્ય દે હી ગોલ મળ્યો તને, મનુષ્ય દે હી ગોલ મળ્યો, ઈ હરિનો શું ઉપકાર નથી. વિચાર તો કરો સાહેબ, મને તમને માણસ બનાવ્યા ભગવાને, એનો કોઈ ઓછો ઉપકાર છે? આપણે એમ કહીએ મારી પાસે કાંઈ નથી, હું તો મરી ગયો, હું તો દુઃખી થઈ ગયો. નહીં, તને મનુષ્ય અવતાર મળ્યો છે, ઈશ્વરની દેન મળી છે. મનુષ્ય યત્ન કંઈક કૃપા યત્ન કરો તો મળે સાહેબ. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. હા, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા કોને કહેવાય? એ તમને હું દાખલો આપી દઉં. મનુષ્ય યત્ન એટલે ખેતર તમે ખેડી નાખો, તમારું મારું ખેતર હોય, ખેડો, ખાતર નાખો, એને ચોખ્ખું કરો, એ મનુષ્ય યત્ન કહેવાય. ઈશ્વર કૃપા કોને કહેવાય? એમાં તમે જે કંઈ વાવ્યું હોય ને એની પર વરસાદ વરહે અને એમાંથી ઉગે, એ ઈશ્વર કૃપા કહેવાય. મારો અને તમારો અધિકાર વાવવાનો છે, ઉગાડવાનો નથી. ઉગાડવાવાળું બીજું તત્વ છે સાહેબ. એ વરસાદ વરસાવે અને ઉગે એને મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા કહેવાય. હવે મનુષ્ય ઈશ્વર કૃપા જ કોને કહેવાય? એમાં મનુષ્ય યત્ન તો છે જ નહીં. તો આકાશ, સૂર્ય, ચંદ્ર, દરિયો, એ મનુષ્ય યત્ન નથી, એ ઈશ્વર કૃપા છે. જો એમાં મનુષ્યનું ક્યાંય આવે ને, સૂર્ય ચંદ્ર ઘડવામાં ક્યાં આપણા મિશ્રુ ગયા હતા ત્યાં કુતારને ત્યાં ઘડવા માટે, સૂર્ય ચંદ્રને ઘડવા માટે, દરિયો ગાવા માટે આપણા મજૂરો ગયા હતા ત્યાં, એ ઈશ્વર કૃપા જ છે. મનુષ્ય યત્ન છે જ નહીં. અને ખાલી મનુષ્ય યત્ન કોને કહેવાય? ગામડાનો તોફાની છોકરો હોય, બજારમાંથી એક ગધેડું પકડી આવે, ઉકળેથી એક ડબ્બો લઈ આવે, એક ફટાકિયાની હળ ડબ્બામાં મૂકે, એક દોરડું ડબ્બે બાંધે, એક છેડોને ગધેડાને પૂંછડે બાંધે અને ફટાકિયાને હળ ફોડે અને ઊભી બજારે ગધેડો રમરમાટી બોલતો જાય, એને મનુષ્ય યત્ન જ કહેવાય. એમાં ઈશ્વર કૃપા નથી આવતી ક્યાંય, આમાં ઈશ્વર કૃપા નથી આવતી. તો ઈશ્વરે તને આપ્યું છે, પરમાત્માએ તને આપ્યું છે, તને દીધું છે, આપ્યું છે. એટલે શું કે છે? પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી, પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી, પૃથ્વી પવન ને આપ્યા ઉલટયાણી.
અને હવે નીકળી જે છે એ પ્રાણ છે, આખી કવિતાના પ્રાણ છે. પ્રાણ અમુક જ જગ્યાએ હોય, આખી વાર્તા હું તમારા સામે કરું તો એક જ જગ્યાએ પ્રાણ હોય, એક લોકગીત તમારા સામે ગાઉં તો એક જ જગ્યાએ પ્રાણ હોય, ગઝલ કોઈ ગાય તો એક જ જગ્યાએ પ્રાણ હોય. દાખલા તરીકે નાઝિર દખૈયાની એક ગઝલ છે કે બે હાથને મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. ખુમારી જુઓ કવિની, ભાવનગરના કવિ નાઝિર દખૈયા. બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. સા હાલ થયા છે પ્રેમીના એ કહેવાની કશી જરૂર નથી, એ હાલ તમારા કહી દેશે એક સેથીમાં સિંદૂર નથી. પણ પ્રાણ ક્યાં છે જે દિલમાં દયાને સ્થાન નથી, ને આ વાત ન કરી દિલ ખોલીને. હા વાત, આ તો જામનગર છે સાહેબ. જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત કરી દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની નાઝીરની કશી જરૂર નથી સાહેબ. પાણી વગરના સાગરને નથી લીમડ જ લેતા. મારું કામ પડતી ઉઘાડે પગે વહી આવજો, બૂટ પહેરીને આવી તને હું વાંધો. એની ઈચ્છા એવી છે કે પેલા ઉઘાડ પગો થા, તું તારે બૂટે નોરીએ ચપ્પલે નોરીએ પછી મારી પાસે આવી. માનો કે એને આશીર્વાદ આપણે લાગે ને, આપણે બૂટ વિના ને ચપ્પલ વિના ને થઈએ અને પછી એને ઘીરે જઈએ અને કંઈ સો રૂપિયા ઉછી ના દેતો, માથું માગી લે સો રૂપિયા નથી. માથાનો મુરબો થાય કાંઈ તારા સો રૂપિયા જોઈએ છે, બૂટ ને ચપ્પલ એના આવે. એવા પાણી વગરના સાગરની નાઝીરને કશી જરૂર ન. હવે સાંભળજો સાહેબ, જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. શું કવિની ખુમારી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, અને માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. અને મારું નાવ ડૂબે છે મજધારે તે પરનો હસો તટના વાસી. આહા, મારું નાવ ડૂબે છે મજધારે તે પરના હસો તટના વાસી. મેં મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની જીત રાખી છે, અને એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં. હા લઈને હેઠો મૂકું ને ભગવાનને કહે તો તારે સિંહાસન હોતું મારી પાસે આવવું પડે. આવ્યા છે જલારામ બાપા પાસે, આવ્યા છે હતાધર, આવ્યા છે આપણી પાસે અસંખ્ય નરસિંહ મહેતાના બધા દાખલા. એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં, પણ દિલને હંમેશા વારીને ભગવાનની જીત રાખી છે. અને ઘરવખરી વહેંચીને પણ મહેમાનની ઇજ્જત રાખી છે. આ આ તાકાત છે, આ પ્રાણ છે, એ પ્રાણવાન કરી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મજધારે તે પરનો હસો તટના વાસી. મેં મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની ઇજ્જત. એવી એક પ્રાણવાન કડી આ ગીતમાં આવે છે. આપણે જે ગીત ઉભાર્યું છે ને, કે ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી. તમે જોયું ભગવાન જેને જોઈએ હું આપી દે, હંસને મોતી આપી દે, ગાયુંને એનો ઘાસ ચારો મળી જાય, રાજાને રાજાને શોભે એવું મળી જાય, મજૂરને મજૂરને ખાવું એ મળી જાય. હે ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી, મારો પ્રભુ ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. જો આપણે સારા માણસને ઘીરે જમવા જઈએ અને થાળી પીરસે એની હિસાબ કરીએ આપણે પૈસામાં, તો કદાચ 50 રૂપિયાની થાળી થાય. એનાથી સુખી માણસને ઘીરે જમવા જઈએ અને હિસાબ માંડીએ તો 100 રૂપિયાની થાળી થાય. બરાબર બાપુ? હવે હારામારી હોટલમાં આપણે જમવા જઈએ તો 200 રૂપિયાની થાળી થાય, પણ એ ગાંડીગીરીમાં હાવજ એક ભેને મારી નાખે એ 1.5 લાખ રૂપિયાની થાળી થઈ લ્યો. થઈ ન થઈ લ્યો કહો જી. 1.5 લાખની થાળી જે દવા બંધાણો હોય છે એ મને તમને બટકું રોટલો નહીં દે ભલા માણસ. માત્ર વિશ્વાસ નથી, વાત વિશ્વાસની જ છે, શ્રદ્ધાની જ વાત છે, વિશ્વાસની. આ જલન માત્રીની ગઝલ છે ને, શ્રદ્ધારો હો વિષય તો પૂરા વાની સી જરૂર, કુરાનમાં તો ક્યાંય પહેગમ્બરની સહી નથી. તકદીર ખુદ ખુદ આઈ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી. કેવે સુખને વિદાય આપી છે પર્વતે કે ઘરેથી નીકળી નદી પાછી ફરી નથી. સાહેબ
પર્વતમાંથી નદી નીકળી અને સાસરા સાગરમાં ગઈ છે, પણ કોઈ નદી સાગરમાંથી નીકળી અને પિયર પહાડમાં જાતી તમે નહીં વાણો સાહેબ. આ દેશની બે દીકરીઓ એવી, એક પહાડની પુત્રી સરિતા પહાડમાંથી નીકળ્યા પછી સમુદ્રમાં મળી છે, અને સીતા જનકપુરમાંથી નીકળી પછી જનકપુરના ઝાડવા એને નથી જોયા, કોઈ દિવસ પાછી વળી નથી. સીતા કોઈ દી પિયરના ઝાડમાં જોયા નથી, સરિતા નામ નદીએ પણ પહાડના ઝાડમાં પાછા જોયા નથી. તો કેવા સુખને વિદય આપી છે પર્વતે, કે ઘરેથી નીકળી નદી પાછી. શ્રદ્ધા વિશ્વાસ, હવે મારે તમારા અનુભવની વાત કરું, જૂની વાતો કરતાં આપણે આપણે નજીકની વાત વધારે લાગે. હવે હું અને તમે કોઈ પણ આપણે બહાર ગામ જાય છે, બસ સ્ટેન્ડમાં આવ્યા, આવીને આપણે ઓચિતાના ઘરધણી હોય એને યાદ આવે અને ઘરનાઓને પૂછે કે તાળું દીધું છે કે નહીં ઘરે, એટલે કે મને ખબર નથી કે તાળું દીધું નહીં કાંઈ, એમ મોટા દીકરાને પૂછે બેટા તે તાળું દીધું કે નહીં, તો બાપુ મને કાંઈ ખબર નથી. દીકરી પૂછે બેટા તાળું કોણે દીધું, અને બધાય ના પાડે ને તે વાયેલ કૂતરાની જેમ ઘૂમરે પડે, હાય હાય કોઈ તાળું ન દીધું, હવે પાડો હોય કાંઈ રહેવા ન દે. ઓહો હો, એમાં એક દીકરી નાની એવી ટબુડી આવીને એમ કે બાપુજી તાળું તમે જ દીધું, હું જોતી હતી એમ દેવાઈ ગયું, તમે અચાનક ભૂલી ગયા, તમે તાળું દીધું. હા મેં દીધું. અને ટેસ્ટમાં આવી જાય સાહેબ, ટેસ્ટમાં આવી જાય એટલે ચા પીએ, પાછો રહ પીએ, પાછો સોડા પીએ, એને ખબર નથી કે આ થર ઉપર થર ન કરાય આના, પણ હું કામે તાળું દેવાઈ ગયું ન્યા, હવે બેફિકર થઈ ગયો. એક 50 રૂપિયાના કટાઈ ગયેલ તાળામાં મને તમને વિશ્વાસ છે, પણ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવીને મને કીધું કે મારે શરણે આવી જા, યોગ ક્ષેમ કુશળની તમામ જવાબદારી મારી છે ભલા માણસ, મારે શરણે આવી જા. પણ ત્યાં શ્લોક ઉપર વિશ્વાસ નથી મને તમને, વિશ્વાસ તાળામાં છે, કટાઈ ગયેલ તાળામાં, પણ આ શ્લોક ઉપર વિશ્વાસ નથી. અને બીજી વાત તમને કરું છે, હે બીજી વાત તમને એ કરું કે તુલસીદાસજી એમ કીધું, તુલસી હું એનો એનો દુહો મારા મનમાંથી મગજમાંથી નીકળી ગયો છે, પણ પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતના કરતા હરી ના મિલે તો તુલસીદાસ જમાન. આટલું કરો ને તમને ભગવાન ન મળે તો હું તમારો જામીન થાઉં, પણ ત્યાં વિશ્વાસ નથી. ખોટો માણાય આવીને એમ કે ઓલો આમ આમ આ ટીંબાવાડીનો રોડ છે ને, ત્યાં એક પીપરી પીપર છે ને, ત્યાં ભૂત થાય છે. આપણે ખબર છે કે આ રગે રગે ખોટો છે, આ જન્મોથી બાળહાદે ખોટો આપ્યો, બાળહાદમાં ઘણા ન સમજે, નાની જનરેશન નવી જનરેશન ન સમજે, અને આમાં નવી જનરેશન ભણેલી ગણેલી જે જનરેશન હોય ને એ ન સમજાય ને, તો સમજી લઉં આ ઊંચા ઊંચું વિશે એમ આપણે સમજાતું નથી, પણ એમાં વિશ્વાસ નથી મારો કહેવાનો અર્થ. પણ ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી, ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. Come on.
એક જગ્યાએ કીધું ને, જુગ મેં આખીર મરી જાના બે ત્રણ વાર બોલ્યો તો એક જણો મને કે તમે તમને સાંભળો આવ્યું, તમે મરવાના ડારા બહુ જીવ મને કે, પણ તારે મરવું ન હોય તો અમારે તને મારવો નથી ને, અમારા હાથની કઈ વાત નથી ને, એટલી વાર કઈ. પણ મૃત્યુ અનિવાર્ય છે સાહેબ, મૃત્યુને આ દેશમાં મંગલ ગણ્યું છે. હા, મૃત્યુ મંગલ છે. ભગવાન શિવનું મુકામ ક્યાં? શમશાનમાં. જેને મરવું નથી, અજર અમર છે, એને મુકામ શમશાનમાં રાખ્યા છે. આપણે મરવું નક્કી વાત, છતાં એની કોઈ ડોકાતા જ નથી. નકર ન્યાય ઘૂમરો મારી આવવો જોઈએ, આપણે ફાવે ન ફાવે, છોકરા કંઈક બીજી વ્યવસ્થા કરે. પણ મૃત્યુ અનિવાર્ય. એકનાથજી પાસે એક માણસ આવેલો, એકનાથજી પાસે એક માણસે આવીને એટલું કીધું એકનાથજીને બાપુ, કે માણસને સારા વિચારો આવે એમ નબળા વિચારો પણ આવે, તો નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો? એકનાથજીને પૂછ્યું. કોને? આવેલ માણસે. ફરી વાર સાંભળજો, એકનાથજીને પૂછ્યું માણસે, કે સારા વિચારો આવે એમ નબળા વિચારો પણ આવે, તો નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો? એટલે એકનાથજી શું કીધું કે એ તો હું પછી તમને કહીશ, પણ તમારી હથેળી ઉપર તમે આમ બે ત્રણ વાર હાથ કર્યો ને તો મને જ્યોતિષીનું જ્ઞાન છે. એકનાથજી કે તો તમારી આ રેખા હું જોઈ ગયો ને, આજથી 20મી દિવસે તમારું મૃત્યુ છે. અને ઓઈલો પાછો પડી ગયો, એ તો હા 20મી દિવસે વિહરતી, તો કા 20મી દિવસે તમારો ફટાક્યો, સમજી લ્યો ને. અને ભાઈ ગયો સાહેબ, કીધે કાંઈ પૂછવા રોકાણો નહીં. જઈને કીધું કે સાંભળ્યું, એને પત્નીને કીધું, ઢોલિયો ઢાળો, પૂરું થઈ ગયું. 20મી દિવસે ફટાક્યો, ઢોલિયો ઢાળ્યો, કૂતો, આવ્યું કે આવશે, આવ્યું કે આવશે, એ જ રમે ને પછી તો સાહેબ. એમ એક દી, બે દી, પાંચ દી, પંદર દી, અઢાર દી, ઓગણી દી, 20મા દિવસનો જ્યાં હુરુ જીગ્યો તો મૃત્યુ ન હોય. પણ એકનાથજી આવી ગયા સાહેબ, કાટ 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 પગથિયાં ચડીને કીધું કે તમે તમારી ઘાતમાંથી બચી ગયા છો, તમને મૃત્યુ આવવાનું હતું ને એ ઘાતમાંથી તમે ઉગરી ગયા છો, ત્યાં તો ઈસપ્રી ઉલરે ઉલરો ખાટલામાંથી એમ બચી ગયો હું. તો હા, તમે મને શું પૂછવા આવ્યા હતા એ તો કહો મને. તો હું તમને એ પૂછવા આવ્યો તો નબળા વિચારો આવે, સારા વિચારો આવે એમ નબળા વિચારો આવે, નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો? એકનાથજી કે આ 20 દિવસમાં તમે નબળા વિચારો કેટલા કર્યા? આ 20 દિવસમાં તમે નબળા વિચારો કેટલા કર્યા? તો કે એકે નહીં, તો કે કાં કે મોત સામે દેખાતું હતું એમ. તો કા 20 દિવસ તમે મૃત્યુને નજરમાં રાખીને જીવા ને, એને અમે આખી જિંદગી નજરમાં રાખીને જીવીએ ને, પછી નબળો વિચાર આવતો જ નથી સાહેબ. મૃત્યુ તો મંગલ છે. રામે લક્ષ્મણને એટલું કીધું, લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. આ એક નાની એવી વાત છે, યુવાન મિત્રો જે હશે એને સાંભળજો. અમારે તો શું છે, બોધ ગઈને થોડી રહી, તમારે તો ઘણી મંજિલો કાપવાની છે, પણ આ વાતને જીવનમાં ઉતારજો. રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. તો લક્ષ્મણે દલીલ કરી કે આદર્શમાં જીવન વ્યર્થ બની જાય, પ્રભુ એનું શું? તમારી વાત હું સ્વીકારું છું કે આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે, પણ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય, પ્રભુ એનું શું? તો આદર્શમાં વ્યર્થ બનેલું જીવન લક્ષ્મણ બીજાને માટે આદર્શ બની જાય છે. હવે જો જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના દાખલા દેવાય ને, ટાટાને બિરલાને આલેનિયા, ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. શું ગુનો નરસિંહભાઈ, શું ગુનો હરિચંદ્ર તારામતીનો મને કહેશો તમે? સત્ય નો છોડવું એટલો જ ગુનો ને એનો? પણ દાંત કાઢતા કાઢતા વેચાણે છે, રોતા રોતા નહીં સાહેબ. હા, મેં એક જગ્યાએ હરિચંદ્ર તારામતીને ઘણા વર્ષો પહેલા ગામડામાં વાર્તા કરીને તો એકદમ રોવા માંડ્યો સાહેબ મારી પાસે આવી. મને કે આવા દખાપડી ઉપર પડે તો આપણે તો મરી જાય. મેં કીધું તારી ઉપર નાખે નહીં, એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું. તને કેરોસીન લેવા મોકલે તું ધ્રુષ્કા મૂકતો, તારી ઉપર હરિચંદ્ર ના કસાટ હોય? બોજ કર, ન કરવાના કર. હે, એ તો નથી મફતમાં મળતા, એના તો મૂલ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા ક્યાંય? આ તો હાસ્યરસ્ય જીવનમાં તો બહુ મહત્વનો છે. જૂનાગઢમાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમારે બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. શેનો? મેં કીધું અફસોસ કરે. મને કે અમે આવ્યા એનો? અમે મારા બાપુજી ત્યાં લઈ દઈને પધાર્યા એનો અફસોસ કરે છે.
પંદર દિવસ પછી એના બાપુજી મને મળ્યા. મેં દીકરા કેટલા? મને કે ત્રણ. પણ ટબ્બા જેવા હો. આ ટબ્બા જેવો શબ્દ આપણા સૌરાષ્ટ્રનો છે. આ લાઇટ ઘડીક થાય ને બંધ થાય છે, એમ કોણ કરે? કોઈ કે એની મેળે મેળે થાય છે. તો એ એક ધારી રાખો ને, એટલે હું અમે બે ધ્યાન ન થાય. આ બસ આમ નામ રાખો, જો સામે ઓડિયન્સ નડતી હોય તો બંધ કરો, ગમે બેમાંથી એક કરો એમ. એટલે તમારા જે વિડીયો વાળાને કે જે કંઈ જરૂરી હોય એટલી લાઇટ રાખો તમે, તમારે કોઈ પ્રશ્ન નથી. હા, આ ટબા જેવા શબ્દ આપણા સૌરાષ્ટ્રનો, કાઠિયાવાડ, આપણા કાઠિયાવાડના શબ્દો અમુક તો સમજાય જ નહીં. હા, ભે માંદણામાં પડી લ્યો, માંદણું સમજાવ્યું તો પોણી કલાક થાય આમાં માણાને. હા, એમ બાર ગાળ્યો બોલ્યું બદલે, તરવર બદલે સાકા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. બાર ગાવે જાવ એટલે બોલી બદલી જાય. આ મહેસાણા એની કોઈ તમે ઊંઝા જાઓ ને તો આપણા જે બેદુહા છે ને, આનંદ કે પરમાનંદા માણે હે ફેર, એક લાખું દેતા ન મળે બીજું ત્રાંબિયાના તેર, એક આવે દુઃખ ઉપડે એક આવે દુઃખ જાય, એક વિદેશ ગયા ને વિહરે બીજો પાહે ન પોહાય. આ દુહા એ લોકો શીખી જાય ને પછી ત્યાં મહેસાણા જઈને કેમ ગાય ખબર? આનંદ કે પરમાનંદા માણે હે ફેર, આનંદ કે પરમણંદા મોણે મોણે ફેર, ચોઈન ફેર ચડે ને ચોઈન ન ચડે. લ્યો એના અર્થ કર્યા, કોકને ફેર ચડે ને કોકને ન ચડે. ત્યાં બીજો બોલે આનંદ કે પરમણંદા ગોમડે ગોમડે ફેર, ચાઇસી બસ જડે ને ચાઇસી ન જડે. હવે હુકામે માછલા ધુઓ છો, મારા ધુઓ ઉપર બોલાવવા. હે, અમે લાખાભાઈ દિવાલીબેન પ્રાણભાઈને અમે મહેસાણા પાસે એક પ્રોગ્રામ દેવા ગયા ને તો ઘરધણીએ મારો પરિચય કરાવ્યો. એ હજી મગજમાં જ જતો નથી. હા, લાખાભાઈનું શરીર શાંત થઈ ગયું, દિવાલીબેનનું શરીર શાંત થઈ ગયું, પ્રાણભાઈનું શરીર શાંત થઈ ગયું. આનો સાક્ષી એક હાજી રમકડું છે જુનાગઢમાં અને હું છું, મને ખબર છે. હમણાં સાબુદ્દીનભાઈ મને કહે, સાબુદ્દીન રાઠોડ મને કહે, એક જણો મને મળ્યો અમદાવાદમાં, એ કે તમે ને ભીખુદનભાઈ હજી જીવો છો? એ કે એને એમ કે આ બધા વૈયા ગયા છે, વૈયા ગયા છે એની હારી. એ સાબુદ્દીનભાઈ મને દાંત કરી કરીને ગોટો ભરી દીધો સાહેબ. હા, મને કે આમ નામ કીધું હો મને કે. હા, અને કે હજી હું હજી પ્રોગ્રામ જ આપો છો? તો કે આ પ્રોગ્રામ જ આપીને બીજું આવે, આ જિંદગી બીજું શું કરીએ? એટલે એક આ બીજા કોઈ સાક્ષી નથી, એ સાક્ષી હું જ છું. અને આજી રમકડું છે, અમારો પરિચય કરાયો ઘરધણી. સાંભળજો, લાખાભાઈ ગઢવી અને એની ટોળકીએ ખૂબ મજા કરાવેલી. તે પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું તમે દિવાળી બેન, આપણે ટોળકી, લાખાભાઈ આપણા નાયક. અને પછી હું કીધું ખબર, નામચીન કલાકારો છે. નામચીન હું ખિસ્સા કાતરું છે, નામચીન કલાકારો છે. એને એક જણ આવીને મને કે કાળજાનો કોકડો કરજો, કોકડો પેલો કાળજાનો કોકડો. મેં કીધું લાખાભાઈ ગઢવી હમણાં જ કાળજાનો કટકો તો ગાયો, મને કે કોઈ બીજો કોકડો કરો. તમારા કોઠિયાવાડમાં ઘણા કોકડા હોય, શું કરું આની પાસે? અંતર નાવ નાણની તો કોક વેધુ ને કહેવાય, પણ ચોરે ન ચર્ચાય ચિતની વાત શંકરા, અંતર નાવ નાણની એ તો કોક વેધુ ને કહેવાય. સાહેબ, સમજણો માણા હોય એને વેદનાની વાતો કરાય, હામી માંડે એને ન કરાય. આપણે કે અમારા ગામમાં એક બાવો છે તો અમારા ગામમાં છે. હવે બાવા તો બધે અમારી સાંભળ તો કરો, અમારે રામગર બાપુ ક્રોધી બહુ તો પૂછો, અમારે ભીમગર ભૂકાઘાટના કહેવા. જેવી માંડો એ માંડે એની સામે શું કરાય? કહેવાનો મારો અર્થ, મને કે બાપાને કહું દીકરા કેટલા? મને કે ત્રણ. પણ ટબ્બા જેવા હો. તો મેં કીધું મોટો શું કરે? ખેતી કરે. એથી નાનો મેં કીધું શું કરે? બિન ખેતી કરે, ટુકડા કરી કરીને વેચે હર્યો. અને એથી નાનો મેં કીધું સૌથી નાનો શું કરે? મને કે જે હામે મળે એનું કરે. લ્યો આખા ગાણવા દાદી ગયા, ત્યાં ફરિયાદ ક્યાં કરવી? હે, કહેવાનો મારો અર્થ, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. હે, કેવી કડી સરસ છે, ગમે એટલી વાર ગાવ તો. આ બધું સાહિત્ય એવું છે ને સાહેબ, કે આ ગંગા સતી પાનબાઈના ભજનો છે, જેસલ જાડેના ભજનો છે, ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ છે, દુલા કાગના કાવ્યો છે, એ બધાય તમને કેદી નહીં ગમે એ સાંભળી લેજો, કેદી નહીં ગમે.
સોનાને જેદી કાટ લાગશે, ગંગાજળમાંથી દુર્ગંધ આવશે, અને હાવજ દેદી ખડ ખાહે તેદી નહીં ગમે સાહેબ. તાઉદી તમને ગમવાના, કારણ કે હોનાને કોઈ દી કાટ ન લાગે, ગંગાજળમાંથી કોઈ દી દુર્ગંધ ના આવે, અને હાવજ કોઈ દી ખડ ન ખાય એની છેલ્લી કડી. અને એક છેલ્લો પ્રસંગ સાંભળજો સાહેબ, તમને આશ્ચર્યની વાત તો હું કરીશ, આશ્ચર્ય તો જીવનમાંથી નીકળે છે. અમારા જૂનાગઢમાં
સાવળ જાનને દીધો હાલા પણ તૂઠો રાવણ જામી દીધો હાલા રાવણ સરખો રાજ્યો હો પ્રગટ મેરુપમાન હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું પછી તારા કાર્યક્રમનો બીજો દોર શરૂ કરતા પહેલા આપણા જામનગર જિલ્લાના બીજી વાર સાંસદ તરીકે ચૂંટાઈને આવેલા બેન શ્રી પૂનમબેન માડમનું આપણે હૃદયથી સ્વાગત કરીએ છીએ. એક પરિવાર કુટુંબની સાથે તો મારા બહુ વર્ષોના સંબંધો, મારી તો આ દીકરી છે એનું અમને બહુ ગૌરવ છે. અને મા ભગવતી એના કાર્યક્ષેત્રમાં એને ખૂબ જસ આપે, બીજાના કામ કરી શકે અને એ કરે જ છે અને એનું જ આ પરિણામ છે.
હું કઈ ખોટા વખાણ કરતો નથી, આ સ્ટેજ છે, અમારું મંદિર છે, ખોટું બોલીએ તો પાપ લાગે પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે, એટલા ખાતર સાહેબને સાચી વાત કરું છું. અને માતાજી ખૂબ જ એને શક્તિ આપે. કાર્યક્રમનો બીજો દોર શરૂ કરતાં પહેલાં આપને વિનંતી કરું કે જે વડીલે કીધું કે આ બાળકો માટે, આ સંસ્થા માટે તમે જેટલું કરો એટલું ઓછું છે. આપણા દેશની આ સંસ્કૃતિ છે કે બીજાને મદદ કરવી, અને એક બીજી વાત છે કે તમે બીજાની મદદ કરવા માટે કાંઈ પણ કામ હાથમાં લ્યો, જ્યાં તમને થાક લાગે ત્યાં પરમાત્મા આવીને ઉભો રહીએ, ઈશ્વર તમારું એ કામ પૂરું કરી નાખે. પણ નિષ્ઠા અને માણસની રતિ સાચી હોવી જોઈએ. એટલે રોટરી ક્લબ એ રીતે ખૂબ જ એને આ કામ કર્યા છે. મેં તમને શરૂઆતમાં કીધું એમ આપણા દેશની સંસ્કૃતિ એવી છે કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કુઓ એક ખોદો તો આખી સરિતા નીકળે. આ દેશની સંસ્કૃતિ. નાગપુરમાં એક જણે મને પ્રશ્ન કર્યો હતો, પ્રશ્ન અમને ઘણા કરે, અહીં થિયેટર ઉતરીને ઘણા અમને સલાહ આપે, આમની નામ ગાયું હોત તો સારું હતું, આમને નામ બોલ્યા તો સારું હતું, પડી તો અહીં માચડે ચડો જ ખબર પડે. આ ધારીએ એટલું હેલું નથી, કાનની બુટિયું લાલ થઈ જાય. ગામડા ગામમાં શિક્ષકની બદલી થઈ અને સરપંચને બોલવા ઊભા કર્યા. આ ભાષણ કરવા એ બહુ અઘરા છે, બોલવું એ પણ બહુ અઘરું છે. કે ભાઈ સાહેબે નોકરી કરી તો તમે બે શબ્દ એના માટે વિદાય સમારંભમાં બોલો. એટલે સરપંચ સાહેબે પ્રવચન કર્યું કે માસ્તર સાહેબ બહુ સારા પ્રકારના હતા. એમ બોલો, પ્રકાર કહેવાય એને? માસ્તર સાહેબ બહુ સારા પ્રકારના હતા, વિદ્યાર્થી ભણવા જાતા ન જાતા તો હાજરી પૂરી દેતા હતા. હવે એની બદલી થઈ ગઈ, આપણા હાથની વાત નથી, ભગવાન એના આત્માને શાંતિ આપે. એ સાહેબને પરસેવો વળી ગયો કે આને હેઠો બહાડો. એટલે સંસ્કૃતિ, એટલે પ્રશ્નો ઘણા કરે અમને, આમને નામ બોલ્યા તો સારું, નામને નામ ગાયું, સલાહ તો હાવ હેલા મહેલી છે, ક્યાંય કોઈને પૂછવા જવાની જરૂર નથી, હેલા મહેલી. એક જણાને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડા બહુ થયા, તો એ લોકો હરપ રાખો હરપ એક, એમ અમારા ઘરમાં હરપ રાખો ને અમારે બસ સ્ટેન્ડ હોવા જવું, એમ આવી સલાહ તો દેમાં સલાહ બહુ દે. મેં જૂનાગઢમાં એક જણાને બેન કીધેલો, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બલેર છે, મને કે એનેથી તો મચ્છર મરી જાય. મેં કીધું ડીડીટી, આ હું કહું છું એસિડિટી છે, નોખા પાડી નોખા પાડી ભડના દીકરા, ઓમાં મચ્છર મરે આમાં આપણે મરીએ, એમ મને કે તો હશે. સલાહ દેવી એને શું, પ્રશ્ન જ પૂછવા એને શું. એટલે નાગપુરમાં એક ભાઈ મને પ્રશ્ન પૂછેલો કે તમે તમારા કાર્યક્રમમાં સંસ્કૃતિ બહુ આવે, એટલે બધા લોક ડાયરામાં મારા એકમાં નહીં બધાને કહેતો હતો, અમારી સંસ્કૃતિ આમ ને અમારી સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે શું? મેં કીધું ભૂખ લાગે ને ખાવું પડે તો એને પ્રકૃતિ કહેવાય, ખાધા પછી પડીકી લેવી પડે તો એને વિકૃતિ કહેવાય, થાળીમાં એક જ રોટલો પીળ્યો ને અતિથિ આવી જાય ને રોટલો ખવડાવી દે ને પોતે એમનેમ દિવસ કાઢી નાખે એનું નામ સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિમાં આપવાની વાત આવે છે. આપણે કીધું છે ને કે સુકાના હાડ પાડોશી ના પાડ ને મોઢે, તું મુઠી સણ નાખતો જાજે રે, તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. એ જી સુકાના હાડ પાડોશી ના પાડ ને મોઢે, મુઠી સણ નાખતો જાજે રે, તને મળ્યું હોય તો કંઈક ના આપતો જાજે. કારણ કે હામે ઉભા મોત ના ઓળા રે, હામે ઉભા મોત ના ઓળા, દરિયો હામે કાદટો ડોળા, સામે ઉભા મોત ના ઓળા, તોફાને ચડેલ તું કોઈ ના નાવ ને ધીરે, હાંકતો જાજે રે, તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. કંઈક મળ્યું હોય તો, ન હોય તો શું આપે સાહેબ? જેની પાસે કંઈક હોય એની પાસે જ વાત હોય ને ભાઈ. હે,
બાકી તો સડી પેઈન માથે હૂતરી બાંધીને આટા મારતા હોય એને હું જૈન કરું હું આપણે કઈ ન હોય. હું કોઈ એક જણો ઓસરીમાં બેઠો હતો ને એમાં કૂતરું ઘરમાં ગયું એ હું કૂતરું પાછું બોલ્યું. કૂતરાને આઘાત બહુ લાગ્યો, બઠિયા કાન કરી ગયું. નિહાકામીનું નાખવા કે મારા ધક્કા માથે પડે આ ઘરમાં, એમાં ગરધણી કેમ રહી શકતો હોય છે? એટલે કૂતરાએ આમ ગરધણી સામું જોયું એટલે ગરધણી કે કાં જાને, કાંઈક હોય તો અમે ન જઈએ, અમે અમતા બળીને બોહરીમ નીકળી ગયા છું, હું જાતિ મળે. એક ભાઈના ઘરમાં ચોર ચોરી કરવા ગયો અને આ ઈ પાછા વાણિયા વાણિયાને ભગવાને ડાપણ બહુ આપેલું. આહો આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ મતિ બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં, બધી જ્ઞાતિ આવી જાય. અમારા માનભાઈ ગઢવી થાનમાં એમ કહેતા કે ભગવાને બુદ્ધિ વેચી બેન, ત્યારે જેટલી વાણિયાને દેવાય એટલી દઈ દીધી, વધી એમાં આપણે બધાય ગઢવી ને આયર ને ચારણ ને લુહાણા ને બ્રાહ્મણ ને બધા એમાં આવે. આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ મતિ બ્રહ્મ, તરક બુદ્ધિ તરકડો, ઘૂસતો મારે ગમ. વાણિયાના દીકરાને આગળ આગળ હૂજી જાય, આ કરાય આ કરાય આ ન કરાય આ કરાય, આપણને પછી ખબર પડે કે નો કર્યું હોત તો સારું હતું. એમ ગજબની બુદ્ધિ સાહેબ, સરકસ જોવા ગયા બોલો સરકસ, અને આગલી ટિકિટ લીધી હાવ નજીકની, એટલે હિંચકા ને ખેલ ને આવે ને એમાં તો એને મજા આવી બહુ, પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને ત્યાં પરસે ઓળી ગયો કે આ ખોટું કર્યું, અહીંયા બેહાય નહીં અને આમાં પિંજરું ખુલી જાય, હાવજ બારો નીકળી જાય તો આપણો નાસ્તો કરી જાય, હવે એને હુજે એવું થાય. વાણિયાના દીકરાને બપોર પહેલા હુજે એટલે સમજી લે હું બપોર પછી આ થવાનું છે. આ ખરેખર સાચી વાત, સાચી વાત છે. આની વાતો કરવા બે તો ઘણી વાત નીકળે, પણ એને હુજ્યું અને પિંજરું ખુલી ગયું એની ઘરથી, હાવજ નીકળી ગયો બારો. પછી તો સરકસના અઘરા મઘરા ખેલ હતા તો એ ઓડિયન્સે કરી દીધા, બાકી હતા એ તો કોઈ હિંચકે ચડી ગયું, કોઈ તંબુ તોડી નીકળી ગયું, કોઈ વા ચડી ગયું, સે ચડી કાઢીને પિંજરામાં કરી ગયા. બોલો પિંજરું અંદરથી બંધ કરી દીધું, આ હુજે કોઈને, એના સિવાય કોઈ હુજે કોઈને, અને અંદર ઠેકડા મારે, હાવજ અંદર આ તો આપણે બહાર, હાવજ બહાર તો આપણે અંદર. એક જેણે કીધું શેઠ બાપા બારા નીકળો બારા નીકળો, આબરૂના કાંકરા થાય, તો કે કાંકરા ભલે થાય, મરીએ પછી મોટા મોટા પાળિયા થાય, એના કરતા કાંકરા હારા, એના કરતા કાંકરા હારા. ભગવાને એને ડાપણ બહુ આપ્યું. આપણી વાત હા શેઠને ને ચોર આવજો, વાત ભૂલાઈ જાય. હમણાં મોરારી બાપુ બેન એકવાર બોલ્યા કે હું બોલતો બોલતો ક્યાંય નો ક્યાંય વયો ગયો, પછી મેં પૂછ્યું કે આપણે ક્યાં પૂ ગયા હતા, એક જણ કે બાપુ એ તો તમારે ધ્યાન રાખવાનું હોય, એમાં અમારે ધ્યાન રાખવાનું હોય, એ તો આ સારું થયું અહીંયા આજે આવી ગયું. વાણિયાના ઘરમાં ચોર પડ્યા, ચોર પડ્યા અને શેઠનું શરીર જાડું બોન, ચોર દુબળો, અને ચોરને પાડી માથે બેસી ગયા અને છોકરાને કીધું જા પોલીસને બોલાવી લે જા. હવે છોકરો ઘડીકમાં જાય નહીં, તું ઝટ જા, પણ કે હું મારા પગરખા ગોતું તો ઓલો ચોર એઠીથી કે તારા જડે ની મારા પહેરીને જા, પણ જટ જા, પોલીસના મારથી નહીં મરું, તારા બાપના ભારથી મરી જાય, જટ જા. કહેવાનો મારો અર્થ શબ્દ એક શોધું તો આખી સંહિતા નીકળે, અને કુવો એક ખોદું તો આખી સરિતા નીકળે. આ કવિતાથી શરૂ કરજો, તે મને આ મિત્ર યાદ કર્યું ને કે મારાથી હમણાં ખરેખર ઉંમરને કારણે વિસરાઈ જાય બધું, કારણ કે મને 73મું વર્ષ છે અને સ્ટેજ ઉપર મને 51મું વર્ષ છે. બોલો એટલે હવે ભૂલાઈ જાય, તો ઠીક થોડું ઘણું યાદ રહે ને કે આ છોકરા મદદ કરે એટલે વાંધો ન આવે ને, ભૂલાઈ જાય ને, અને અને ભૂલાઈ ને તો ગાંડા થઈ જાય ને, એટલું બધું સાહિત્ય જો આપણે યાદ રહીએ તો ગાંડા થઈ જાય. એટલે વિસ્મૃતિ અને સ્મૃતિ એ બે પરમાત્માની દેન છે સાહેબ. સ્મૃતિ પણ એ જ આપે, વિસ્મૃતિ પણ એ જ આપે સાહેબ. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે, જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો ને ગીતા નીકળે છે.
મેં કે વેર માંથી વેર જ જન્મે, પણ આ એક ભારત દેશ એવો છે બેન કે મહાભારતનું યુદ્ધ વાયું અને ગીતાનું જ્ઞાન જન્મો છે, કલ્પના તો કરો છો. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખાઓ. યુવાન મિત્રો ખાસ સાંભળે સાહેબ, હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. આહા, મને બહુ કવિતા ગમે હો સાહેબ, એવી કવિતા ગમે. હું છે ને મારી વાત કરું, હું આત્મશ્લાઘા નથી કરતો, મને કોક સાંભળે કે ન સાંભળે, પણ હું મને બહુ સાંભળું છું સાહેબ, મારી વાતો મને ગમે છે. કેવી સોના જેવી વાતો છે સાહેબ. હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે સાહેબ. અને જનક જેવા આવી અને હળ હાંકે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. જનક જેવા આવી અને હજી હળ હાંકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. અને કૃષ્ણના ટેરમાં આવી અને ફોડે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે સાહેબ. આવી આ સંસ્કૃતિ છે, તો આ સંસ્કૃતિની દેન, આ સંસ્કૃતિની તાકાત દેવાની છે. ભારત છે ને સંપત્તિને પૂજનારો દેશ નથી બેન, રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી. આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એ ગોપીચંદ ભરતરી અને બુદ્ધને પૂજનારો દેશ છે સાહેબ. જે છોડે, જે ત્યાગે એને પૂજે એ આ દેશ છે. ખેર, પણ એક વાત આપને કરી દઉં કે છોડવું પડે, શરૂઆતમાં મેં કીધું એમ આપવું પડે છે, અને આપવાની મજા છે એ કંઈક જુદી જ મજા છે. એટલે આપણે ત્યાં સંસ્કૃતિ એમ કે છે, આજે લોકગીતો અહીંયા ગયા, આજે હાલણ આવ્યા ગયા, આજે લગ્ન ગીતો નથી, આ બધું સમય પરિવર્તન છે, એમાં કાંઈ આપણો દોષ નથી, સમય સમયનું કામ કર્યા કરે. અત્યારે રેડિયોમાં ટીવીમાં આપણે સતત સાંભળીએ છીએ કે મા પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ દોડાવે તો એને કોઈ દી રોગ લાગુ ન પડે. એમ તો આપણે અટાણે તમે જુવાન માણસો સાંભળો છો ને બધા સાંભળે છે ટીવીમાં ને બધે આવે, અટાણે મા પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ દોડાવે તો એને કોઈ દી રોગ લાગુ ન પડે, એમ તમે અટાણે કહો છો ને. વિજ્ઞાન, અમેરિકા લંડનનું વિજ્ઞાન જે કહેતું હોય કે અથવા એની પાસે આપણે કાંઈ મળ્યું હોય તો કહેતો હોય, પણ એ તો તમે અટાણે કહો છો. વર્ષો પહેલા અમારી તો મા કહી ગઈ છે. શું કહી ગઈ છે? કઈ ધાવ જો રે મારા પેટ ધાવી લે જે ખૂબ દ્રપી ને યાર, ધાવ જો રે મારા પેટ ધાવી લે જે ખૂબ દ્રપી ને, આજ શિવાજી ખૂબ દ્રપી ને દેશે નહી રણ ફેલું ખાવા મુઠી દાન નિવેળા, શિવાજીને નીંદ ઝુલાવે માતાજી જબાઈ ઝુલાવે, બાલુડાને માત હી જોડે ધણણણણ ઢુંગરા ડોલે. હે બેટા, જેટલું ધાવણ ધાવા એટલું મારું તું જીજાભાઈ કે ધાવી લેજે, અને પછી રણ મેદાનમાં તને ખાવાનો વખત ન મળે તો મારું ધાવણ તને તેડી જીવાડી દેશે સાહેબ. આ જીજાભાઈ શિવાજી જન્માશે મહારાષ્ટ્રમાં, પણ એનું હાલનું સૌરાષ્ટ્રે ગયું છે સાહેબ. હા બરાબર, અમારે હરસુરભાઈ ગઢવી એમ કહેતા કે બે જ રાષ્ટ્ર છે, એક મહારાષ્ટ્ર ને બીજું સૌરાષ્ટ્ર, બાકી બધું ડોખો છે. એની દેશી ભાષામાં એમ કહેતા, બાકી બધો ડખો છે, હિંચકો સૌરાષ્ટ્ર નાખ્યો છે. હે, અને શું હાલડા સાહેબ, હાલડા
અટાણે તો નથી, ગવૈયા ગયા, કોઈને ગાતા નથી. અને અટાણની જે બાજુ હાલડા ગાય ને છોકરા હોય ને હાલડાથી નથી હોતા. આ ખોટું સાંભળવું એને કરતા હોઈ જવું મારું. તારો બાઘડો આવ્યો, હવે હું સાંભળું. અમારે ગાય છો હજી, અમારે ગઢવી નથી, હાલડો ગાય, અમારી દીકરી બહેનો ગાય. હાથી ચોડો હાલરડે ઈરની દોરી, દીકરો મારા ઘરની મૂડી. શબ્દો તો જુઓ તમે સાહેબ, હા કરીને હિંચકો નાખ્યો. હાલરડે ઈરની દોરી, દીકરો મારા ઘરની. હા હા કરીને હિંચકો નાખે અને બીજી કડી ઉપાડે. કે વાડીમાં હાગનો હોટો, મારા દીકરાનો જીવ છે મોટો. એ જીવાડીમાં હાગનો હોટો, મારા દીકરાનો જીવ છે મોટો. અને હા હા કરી હિંચકો નાખે. એ જીવ છે મોટો, જીવ છે મોટો, જીવ છે મોટો. એ હાલડા દ્વારા અંદર ઉતરી જાય અને લોહીમાં ભળી જાય, એ મોટો થાય. એ પછી જીવ એનો મોટો જ થાય સાહેબ, એ દાતાર જ થાય, એ કોઈ લોભીઓ થાય જ નહીં. હું એક નાનકડી વાત કરું, જસદણના આલા ખાચર હતા ને, બહુ ઉદાર રાજવી હતા સાહેબ, બહુ ઉદાર દરબાર હતા. રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત થયું ને ભૂમિપૂજન, ત્યારે દરેક રજવાડા આવ્યા હતા એમ, જસદણ આલા ખાતર પણ આવ્યા હતા. તો કોઈ ચૂનો નાખ્યો, કોઈ રેતી નાખી, કોઈ સિમેન્ટ નાખ્યો, પણ ખોબો ભરીને આલા ખાતરે રૂપિયા નાખ્યા. રાણી સાહેબ રૂપિયા પાયામાં સાહેબ. કોકે કીધું, બાપુ આમ કેમ? તો કે આ તો બધું સિમેન્ટ ને પથ્થર ને ચૂનોની તો બરાબર છે, કોઈ ડૉક્ટર થાય, કોઈ વકીલ થાય, કોઈ ઇન્જિનિયર થાય, પણ આમાંથી કોક દાતારે થવો જોઈએ સાહેબ, આમાંથી દાતારે થવો જોઈએ. એટલા બધા નબળ દાતાર હતા. એમાં કોક એકવાર કામદારે એને સલાહ દીધી કે બાપુ એટલી બધી દાતારી ન હોય, ઓછું કરી નાખો, આ બધું આ તો ગોળ હોય ને માખીઓ આવે, હે કે ગોળ હોય ને માખીઓ આવે, સાધુ સંતો માગણ નહીં તો આવ્યા કરે, એને દીધા ન કરાય. પછી કે નહીં કામદાર, તમે બીજું શું કીધું? ગોળ હોય ને માખીઓ આવે એમ. તો કા અડધી રેટને ટાણે ગોળ મગાવી કામદારને બોલાવીને કીધું, આ પીળો ગોળ માખીઓ લેવી દો. કે બાપુ માખીઓ તો દીવ હોય તો આવે એમ. તો કા માણસનો દીવ હોય તો માણા માગો આવે, નકર ન આવે. કોઈ દીવ હોય તો આવે ને. ભગત બાપુ શું કીધું, દુલા કાકે શું કીધું? એજી તારા આંગણિયા પૂછીને દુખિયા આવે ને આવકારો મીઠો આપજે. આંગણિયા પૂછીને દુખિયા આવે ને આવકારો આપજે, એને આવકારો મીઠો આપજે. આપણા દેશમાં તો બોર્ડ લાગતા સાહેબ ડેલી, દિવાલોમાં લખાતું કે દુખી કે દર્દીઓ કો ઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો આપવા, તારા ઘરની ઉગાડી રાખજે બારી. ફરી વાર સાંભળજો મિત્રો, દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો આપવા, તારા ઘરની ઉગાડી રાખજે બારી. એને બદલે ખબર નહીં, સમય પરિવર્તન ગણો કે જે કાંઈ ગણો, ડેલી બોર્ડ લાગી ગયા, અંદર રજા સિવાય અંદર આવવાની મનાઈ છે. તો આપણે એમ થાય ખાવત દીપડું હોય છે, શું હોય છે અંદર? કાંઈ ન હોય ભાઈ, ઘરમાં સડી પીને રખડતા હોય, અને કાંઈ બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય. તમે રજા લઈ લ્યો, થમાનમાં થઈ ગયો. આ બદંભી દુનિયા છે સાહેબ. અને મોટો બંગલો હોય ને, ડેલીએ બોર્ડ એવો માર્યો હોય, કૂતરાથી સાવધાન, ને બોર્ડની પાસે પોતે ઊભો હોય. એટલે આપણે એમ કે ઊભો એ છે કે બીજો માલિકો રાટા મારતો હોય છે હજી? અને પછી કૂતરા જેવા સ્વભાવ થઈ ગયા સાહેબ. આ ભારત તો ગાયુંનો દેશ છે. આપણી ભારતીય સંસ્કૃતિની ત્રણ માં, એક આપણો જન્મ દેનાર આપણી માં, બીજી ગાય આપણી માં, ધરતી આપણી માં,
અને વધારે કહું તો ગુજરાતી ભાષા પણ આપણી માં છે સાહેબ. ગુજરાતી ભાષાનું જતન કરવું જોઈએ સાહેબ. આજે સરકાર પણ મેં એના માટે ઘણું કરેલી છે. ગુજરાતી ભાષા જળવાવી જોઈએ કોઈ પણ સંજોગોમાં. ભલે ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણો પણ ઘરમાં તો ગુજરાતી બોલો, ઘરમાં તો ગુજરાતીની વાતો કરો, એ આપણી માં છે. દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગવાળાને વિહામો આપવા, તારા ઘરની ઉગાડી રાખજે બારી. દુલાકા કે શું કીધું, આવકારો મીઠો આપજે. એને કાંઈ દેવાની જરૂર નથી, પરંતુ મીઠી ભાષા છે ને એ જીવાડી દે માણાને સાહેબ. તોતળી જીભ હોય ને તોતળી, તો એ આપણો વાંક નથી એમાં. કોઈ પણ માણાની તોતળી જીભ હોય તો એમાં એનો શું વાંક, કુદરતી દેન કે એને તોતળી જીભ થઈ, પણ તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે. તોતળી જીભ એ કુદરતની દેન છે, તોથડી જીભ એ આપણો વાંક છે. જીભમાં કઈ ઘા લાગ્યો હોય તો રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે કોઈ દી રૂજાય નહીં સાહેબ, કોઈ દી રૂજાય. એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે, વાણી ઉપર વ્યવહાર માનવી. મીઠો આવકારો આપજે સાહેબ. ઘણા બીમાર હોય ત્યારે ડાયોમાં ખબર કાઢવા આવે, કેવી ખબર કાઢે તમે જુઓ. હે ભાઈ સારું છે હો, ઘણો જ તબિયત સારી, ઇકો પડે થોડોક વોલ્યુમ આપો ને થોડુંક પડેવો પડે. અચ્છા તમે સાચવજો, કોને કયા ડૉક્ટરની દવા લેશો, તો ફલાણા ડૉક્ટરની, એની દવા લેજો, કરી રાખજે. હા એવી એવી એમ એમ બે સલાહ દઈને થોડીક એક બે દ્રષ્ટાંતને વાતું દઈને હોય જાય ને, અડધું દોર જ લેતો જાય સાહેબ. અને ઘણા ખબર કાઢવા આવે ને, તો હેથકના છોકરા લઈ આવે ભેરા, અને દર્દી પા ફ્રૂટ પડ્યું હોય ને એ સુધારી સુધારીને ખવડાવી દે છોકરાઓને. અને પછી પૂછે શું થયું, તો કે એટેક આવ્યો. કેટલામો? તો કે બીજો. તો કે હવે એક રહ્યો. આહા, આ એ જીભ છે સાહેબ. એવા વેણ ને કાઢો. તો દુલાકા કે શું કીધું, આવકારો મીઠો આપજે. દેવાય ને તો કઈ નહીં, માણા નથી કેતા આપણે, કેવે છે દેવા ન હોય તો કાંઈ નહીં, પણ દાજવા તો હોય કે નહીં. આપણે પુરુષોમાં બહુ ન હોય, સ્ત્રીઓમાં બહુ હોય, બહેનોમાં હંપ બહુ છે, બહેનપણી તર થઈ જાય. આપણે ભાઈ બંધ કરતા બહુ વાર લાગે. હા, આપણે બસ સ્ટેન્ડમાં હામ હામે બેઠા હોય ને તો ડોળા કાઢીએ, અને બહેનો હામ હામે બેઠી હોય તો ઓરખાણી કાઢે. આમ ધીરે ધીરે ઘરી ઘરીને પાયા જાય, અલગ મલકનું માંડે, અને ગુજરાતનું રાજકારણ તો એને નાનું પડે. હાવ પરબારી દિલ્હી ની ઉપાડે, અને ઇન્દિરાબેન નું રાજ હતું ત્યાં બાયુના જોરે બહુ હતા. હા હેઠા બે હો ને, અમારા રાજ છે રાજ દિલ્હીમાં, ને રહોડામ કરંટ લાગે છે અહીંયા બહુ હપો. એક બેને બસ સ્ટેન્ડમાં એક બેન ને પાસે જઈને કે, બેન તમારું પીએ કે ગામ? તો કે હું તો ધાંગધ્રાની છું. કે તો આપણે બે બેનું કહેવાય કે ધાંગધ્રાના છો તમે? તો કે ના ના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. આ તો કઈ હક પણ કહેવાય, પણ આવા હક પણ કાઢીને પણ જમાવી દે. હા મામી, હા આપણે પુરુષોને બહુ બહુ, બહેનો તો જો ને આ દારૂ પી પીને કોક મરી ગયો હોય ને તો બાયું ખરખરે જાય, એટલે શું કે ખબર, આખી જિંદગી બિચારાએ દારૂ પીધો, પણ માપ માવો, માપ તો કેદીનો મૂકી દીધો તો પછી ખોલ્યું તો પછી મૂક્યું. આખી જિંદગી જુગાર રમી રમીને મરી ગયો હોય, બધું વેચી નાખ્યું હોય તોય બાયું ખરખરે જાય, એટલે શું કે ખબર, બિચારા આખી જિંદગી જુગાર ને મેં પણ નીતિથી એમ લે. આની નીતિ ને બને ખરું કઈ, હે ન બને. અને પાછા શું કે ખબર, લંગડા હતા પણ હાલતા હતા બહુ સારું એમ. લંગડા હતા ને હાલતા હતા સારું, સારું સારું ગોતી ગોતીને એ કે, એનો એક સ્વભાવ એવો છે. ખરખરે આવતા ને લોકી કરતા, હવે ભણેલા ડાયરાને ખબર ન પડે, ગામડામાં લોકીનો રિવાજ હતો ને બેન. આપણે તો અમે કાઠિયાવાડમાં તો ઘણો હો હો કરતા. મારા અનુભવની એક વાત તમને કરું સાહેબ. એક ભાઈ મને કે આપણે ખરખરે ગામડે જવું, મેં કીધું તમે લોકી ન કરો તો આવું, આપણે સીધી સીધી હેલા જઈ ત્યાં બેહી અને પછી આપણે આવતા રહી. તો કે નહીં કરીએ, પણ મેં કીધું ભૂલતા નહીં હો, પછી હું ભૂંડો લાગીએ મારે, પછી તમારે ફારિયા ઓઢવા પડશે. તો કે ના હાલો, એ ગયા અમે, મને જે લઈ ગયો તો એણે જ માથે ફારિયું ઓઢ્યું, ઓ ઓ કરીને ઉપાડ્યું, પછી તો અમે ક્યાં જઈ. એટલે આ 10-12 જણા ભાઈ, તમે આમ ધીરે આમ કંઈક ઓચિતા ના આવી એમ કરો, થોડુંક ગાતા હોય ને ત્યાં તમે ગમે એમ હડી થતો વાત ભૂલાય જાય, બીજું કાંઈ નહીં. આપણે એમ થાય શું થયું એમ,
એટલે માફ કરજો, તમને હું વિનંતી કરું, બાર ગામ જઈને વિનંતી કરાય ને એમ. એટલે મારી મુશ્કેલી છે, મારી નબળાઈ છે, એટલે હું આપને કહું છું. હા, ફાળિયા હોય ત્યાં, અને એ આ 10-12 જણા અમે હો હો કરતા ઉપડા, બરાબર બજાર વચ્ચે માંડવીનો ખટારો ભરાય. એમાં 4-5 જણા આમ તેર્યા, 4-5 આમ તેર્યા, પણ ભેળા ન થયા. નોખી નોખી બજારો લીધી હાવ. તો એક ભાઈ મને કે અવાજ કાં ઓછો થઈ ગયો, તો મેં આમ ફાલી ઊંચું કર્યું તો આમ જતા હતા 4-5 જણા. મેં કીધું આમ જવાનું છે આપણે. એવો ગોટો કર્યો ભાઈ, ફરી બજારે ભૂંડા લઈ ગયો માણાદાન કાઢે. એક ગામના પાદરમાં 10-12 જણા ઉતર્યા હો ગાડીમાંથી. સુપર ગાડી હતી ને પેલા, વંથલીમાં ઉપલેટામાં બહુ હતી, 22-22, 15-25 જણા બેહાડે. અને એવા ખરકે સાહેબ, આનું માથું અહીંયા આવવા દે, આનું માથું આનીકોર આવવા દે, આપણે જોઈએ બસ ઉપડી જાય તો ઉતરી હોઈએ નહીં આપણે, એવા ખડકે ની. 10-12 જણા ઉતરીને કીધું કે છોકરાને બોલાવ્યો કે ફલાણાભાઈને ઘર જોયું તે, તો હા. ત્યાં ખરખર આવ્યા ને તમે, તો હા. કે તો અમને ઘર બતાવ્યું ને, તો અમે લોકી કરતાં કરતાં આવી. એટલે છોકરો આગળ કે હાલો ઓટો ફાળિયા, હું તમારી આગળ જાઉં. એ છોકરો આગળ ને વાહે આ બધાએ ફાળિયા ઓઢીને હો હો કરતા આવ્યો. એટલે છોકરાને રસ્તામાં વિચાર આવ્યો કે મારા સાહેબને કહેતો અમુક શાક પછી લાવી દઈ તમને એમ. તો સાહેબના ફળીમાં છોકરો ગયો, પણ આ ડખો આરો આયે. તમે અહીં કે મારી વાહ કામ, તો તું જ્યાં જા ને જ આવીએ ને, તો કે નહીં હાલો ઓઢો ફાળિયા પાછા, એ તો વાંઠે જ છે. આમાં બધે ગોટા બહુ થતા સાહેબ, હે. પણ હું વાત આપને મૂડી કરતો હતો કે હાલડાની એક ખૂબી હતી, દાતાર થાય હાલડું એમ ઉતરી જાય, દીકરો વાડીમાં હાગનો હોટો, મારા દીકરાનો જીવ છે મોટો, દાતાર થાય લોભી નહીં. હો લોભ, દુલાકાગ એમ કહેતા લોભ છે એ લંગોટ છે, ઉદારતા છે ઓવરકોટ છે. સાહેબ એક જ વાક્યમાં કેટલું એને કહી દીધું. હે, લોભ માણસને, લોભ કે ને પાપનું મૂળ છે, એના એના ઘણા દાખલા. પણ એક બે દાખલા હું તમને દઉં ને, તો એક લોભીએ ઘીરે આવીને એની પત્નીને કીધું કે જમવાને કેટલી વાર છે, તો 1.5 કલાકની વાર છે. તો અગાસી ઉપર ટાઈમ પાસ કરવા ગયો, ખાવું ધરું હોય છે બિચારો, રહી ન હોગેલે. ઘણે તમે જો બહુ બપોરે જમી લે ને, પછી એની પત્નીને હું કે ખબર, જોજો હવે હું હાજે નહીં ખાઉં, એક ટાણું કાઢી નાખીશ. એની પત્નીને ઓળખતી હોય ને, એની યારે લગ્ન કર્યા હોય, હસ્તમેલાપ એની યારે થયો હોય, તો 5 તો વાગવા દે, 6 વાગે તા કાર ઉતરો ફોન ચડાવીને આમ રોહડા પાસે આટા મારે. આમ હું કર્યું પરોઠા કર્યા, એમ દહીં નહીં હોય કા, તો દહીં તો છે ને હવારે મેર્યું, એમ સૂકી ભાજી નહીં હોય, તો સૂકી ભાજી છે તો તમે મને નહીં જીવવા દો, અમે નહીં જીવવા દઈ. એટલે આવો ખાવું ધરો ને અગાસી ઉપર ટાઈમ પાસ કરવા ગયો. એમાં છોકરા પતંગ ઉડાડે, એમાં હારામહારી પતંગ નીકળી, લોભ્યો જીવ ને, તે પાયરે ચડીને પકડવા ગયો, લથડ્યો ને પીડ્યો. રસોડાની બારીએ કેતો ગયો, એક જણાનું ઓછું રાંધજે. હું જાઉં, હા પેટમાં બોડી ને સાફ લેલી, બાલ રામ લક્ષ્મણ ની વા, પેટમાં બોડી ને સાફ લેલી, બાલ રામ લક્ષ્મણ ની વાત, શિવાજી રામ લક્ષ્મણ ની વા. માતાજી ના મુખ જે દીધી, ઉડી એની ઊંઘ જે દીધી, શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જા બાય જુલાવે. તેજ આપ માવું ગે, આપ માવું ગયો ચાંદ લો ને, જીજા બાજ ને આય માય બાળ રે, જીજા બાય ને ને માત હી જોડે, ધણણણણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જા બાઈ જોડે.
મિત્રને કેજો ફોટા પાડે બધા ઓડિયન્સ ના, તો હું મને એવું લાગ્યું વાત થતી ગઈ એટલે હું એને કીધું છે, ખોટું ન લગાતા વાત કરતા તમે તમારે ફોટા પાડો, પણ સંગીત આવતું હોય ને તે પાડો એટલે વાત તૂટે ને, બીજું કાંઈ નહીં. તાર હાથ દેવાની રાતી બંબોડ ભરવાની, શિવાજીને નીંદ રૂણાવે માતાજી જબાય ઝુલાવે. શિવાજી ને નીંદ રૂણાવે માતાજી જબાઈ સાહેબ. આ મેઘાણી ની રચના તમે વર્ષો પહેલા ગાઈ, બધા માણસો કેટલા વર્ષો સુધી હેમુ ગઢવી ગાયું, કેટલા વર્ષોથી સાહેબ ગાય. હું માણેકવાડા કેશોદ તાલુકાનું મારું ગામ, જ્યાં હું બાર એકડા બારકડી ભણતો હતો ત્યારે બાલસભામાં આ શિવાજીનું હારોનું ગાતો હતો સાહેબ. તો તે દી એટલી જ મને તે દીની આ મજા આવે છે. હા, અને પેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીરો જીયતી, પેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીરો જીયતી રે પીળા લાલ પીરો આયા તારી લોહી માના છે ઢાકણ તે દી ઢાલ મોટા છે, કાયા તારી લોહી માના છે ઢાકણ તે દી ઢાલ મોટા છે, તેરી આબ માવું જો આબ માવું જો ચાંદલો ને જીજા ભાઈ ને આયા એ બાણ રે જીજા ભાઈ ને આયા શિવાજી ને નીંદ રૂણાવે માતાજી જબાઈ ઝુલાવે, બાલુડા ને માત જોડે શિવાજી નો હાલોડો તો ખૂબ લાંબુ છે મિત્રો, પણ એની બે કડી મને બહુ ગમે છે. મેં તમને કીધું ને ખૂબ મને ગમે છે. હા, બે કડી સાંભળજો તમે. હા, હું જ્યારે જ્યારે બે કડી ગાઉં છું મારા પ્રોગ્રામમાં બેન, ત્યારે મને મારો થાક ઉતરી જાય ખરેખર. ધન છે મેઘાણીભાઈ, તમારી કલમને ધન છે સાહેબ. તમે શું હાલડાને લાડ રડાવ્યા છે, ધન્ય છે. એ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને લાખો ધન્યવાદ. એની સાહિત્યની ઝંખના કેવી હતી ખબર તમને? મેઘાણીભાઈ કોઈને એમ, મેઘાણીભાઈને કોઈ એમ કહે ને કે અમારા ગામડામાં એક ભગત ભજન બહુ હારંગાય છે, તો હાલો ને જાય ન્યા એમ ગયો, હાલો ને ત્યાં ત્યાં જાય. તો પણ એમ આપણે જઈએ નહીં, ગાઈ ગાઈ ભજન એવા એ સરળ નથી હો. હા, એ અઘરા છે. હા, થોડા એમ તામસી પ્રકૃતિના છે કે કેવા અભિમાની છે એ તો જોવા દો ભલા માણસ.
એ સાહિત્યનો એક ભાગ છે ને. તો કે પર તમે જાઓ અને એ ભજન ન ગાઈને તમારું અપમાન કરી નાખે તો કે કેવું અપમાન કરે, કેવું હું સહન કરી શકું, એ તો જોવા દો. એ સાહિત્યનો એક ભાગ છે. એ જવેચરણ કાલિદાસ મેઘાણી એની આ આલડાની રચના, એની આ બે કડી સાંભળજો સાહેબ શું કે છે. આજ માતા દેતી પાથરી રે તને કુણા ફૂલડા કેરી સે જ શિવાજી ફૂલડા કેરી સે આ પણ તે દી તારી વીર પથારી ઓલી પાથર સેવી સુભુજાળી બેટા તે દી તારી વીર પથારી ઓલી પાથર છે ભેળિયાવાળી કીધી ને. સોનલમાની મૂર્તિ મને નજરે તરી સાહેબ, મઢડાવાળા હાય સોનલમાં બે કડીઓ ગાઈ દઉં સાહેબ. આ ભેળિયાવાળી સોનલમાં મઢડાવાળા જેણે અમે દર્શન કર્યા, અમે તો એનું બહુ અમે એના સાનિધ્યમાં રહ્યા છીએ, પણ રૂપરૂપના આભરણ સાહેબ હેલા આવતા હોય તો ધરણી ધ્રુજ્યો. અને પૂજ્ય મોરારી બાપુની ઈચ્છા એવી કે મઢડા જાઉં, પછી મારી ઈચ્છા એવી ખરી કે બાપુ મઢડા પધારે એવી બાપુને વિનંતી કરું. પછી બનુમાં જે અટાણે છે એણે મને કીધું એકવાર કે ભીખુદાને એકવાર કે એને બાપુ મઢડા પધારે. એ યોગ થયો બેન, અને બાપુ મઢડા આવ્યા અને બાપુએ મને એમ કીધું, ભીખુદાનભાઈ ઓલી તમે દુલા કાગની રચના સોનભાઈ માનો ભાવ છે ભેળ્યો, એ ગાવને બે ત્રણ કડી. એ બે કડી મેં ગાય અને ત્રીજી કડી ગાય, પછી એની ઉપર જે બાપુ બોલ્યા છે એ વાત પૂરી કરીને પાછા હાલડા ઉપર આવે આપણે આવીએ. આ તો મને ઓચિતાનો અંદરથી સ્ફૂર્યું છે એટલે હું તમને રજૂ કરું. હે કે ચિલોઈ શક્તિ વર્તણો અને ચારણ ચૂકી જાત, ચિલોઈ શક્તિ વર્તણો જીદે ચિલોઈ શક્તિ વર્તણો અને ચારણ ચૂકી જાત, જન્મી જન્મી નોહત જગત માં અમારી મઢડે સોનલ માત કાળી અંધારી આમાં કાઈ સૂજે નહીં, ચારણ વર્ણ માથે પડી રાત કાળી અંધારી આમાં કાઈ સૂજે નહીં, ચારણ વર્ણ માથે પડી રાત ભજો તું ભેલિયા વાળી સોનલ માલાભ કપાળી પોતા વાટ પાલવા વાળી પેશાર ચારણો નાશ છૂટવા લાગ્યા પાપે કીધો પેશાર એવા કલયુગ સામે કારમી એવા કલયુગ સામે
અને છેલ્લી કડી સાહેબ, અને એની ઉપર બાપુએ જે પ્રતિતર આપ્યો એ વાત કરીને આપણે મૂળ વાત ઉપર આવીએ કે મઢડા ટીમે નોજરા મારી ચારણો સાખ પ્રસાદ સંમેલન કર્યું મઢડાની માલી ભાઈ 3.5 પાડાના ચારણો આવ્યા હો કે મઢડા ટીમે મઢડા ટીમે નોજરા મારી ચારણો સાખ પ્રસાદ રજવડી અને આબ ડંકાનો એને ઉરજપુરે છે સાખ અરે રે ઉગમણા ઓરડા વાલી ભજો તુને ભેળિયા વાલી અરે ઉગમણા ઓરડા વાલી ભજો તુને ભેળિયા વાલી અને પછી પરમ પૂજ્ય મોરારી બાપુ કીધું ઉગમડા ઓરડા તો 18 વર્ણને હોય, કોને ન હોય, બધાને હોય, પણ આ એવી ઉગમડા ઓરડાવાળી છે કે ઉગતા સૂર્યને પીવાવાળી છે અને એવી જગદંબાઓ જ્યાં સુધી જગતમાં છે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિનો કોઈ દી વાળ વાંકો નહીં થઈ શકે, ભારતીય સંસ્કૃતિને કોઈ દી ઊંડી હાથ નહીં આવે સાહેબ. એટલે કે છે કે આજ માતા દેતી પાથરી કુણા ઉરડા કરી છે શિવાજી, હે મારા બાપ, હું તને ચૂમ્યું લઉં, તને હેત કરું, પ્રીત કરું, બે ગાલ ઉપર ઝીલી લેજે જીજાબાઈ કે આજ માતા લેતી ચૂમ્યું બેટા તમે જીલજો બે વડગાલ તેદી તારા મોઢડા માથે તું આધાર તોપ મંડાશે. શું કલ્પના તો કરો મેઘાણીની કવિતાની તાકાત જુઓ, તેદી તારા મોઢડા માથે તું આધાર તોપ પટાશે. એ જી સુઈ લેને મારા કેસની રે તારું હિંદવાનું જુવે સુઈ લેને મારા કેસની રે તારું હિંદવાનું જુવે વાત રે હિન્દુસ્તાન જુવે તારી વાત જોવે ને આવી ગયો પાછો. હિન્દુસ્તાન જુએ તારી જાગી વેલો આવજે ટીલું માના લોહી નો દેવા જાગી વેલો આર બાલુરા માને હાથ ભેટ બંધાવા શિવાજી ને નીંદ જુડાવે માતાજી જા ભાઈ જુડાવે બાલુરા ને માત ની જોડે હવે આપ સૌને વિનંતી છે મારી કે બે રચના જે હું રજૂ કરું છું ઝવેરચંદ મેઘાણી એ અમારા લોકસંગીતના રાષ્ટ્રગીત છે આ ગીતો પૂરા થાય
ત્યાં સુધી આપ આપની જગ્યા ન છોડતા કૃપા કરીને વિનંતી કરીને બે 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 ગીતો છે બેન બેઠા છે ને ક્યાં બાત હા જવરચંદ મેઘાણી ફૂલ સાહેબના તંત્રી તરીકે બોટાદ રાણપુરની વચ્ચે ફરજ બજાવતા હતા બોટાદથી અપડાઉન કરતા રાણપુર રહેતા પોતે એમ એક વ્રત ડોસી માગવા આવી છે આપશો ભાઈ કંઈક આપશો મેઘાણીભાઈનું લેખન કાર્યમાં ધ્યાન એટલે ધ્યાન ન પડ્યું બીજી વાર ડોસીએ કીધું ઘટપટથી ઘેરાયેલી ચાંદીના પરદાર જેવા વાળ થઈ ગયા હતા કંઈક આપો ને ભાઈ અને મેઘાણીભાઈ આમ જોયું ઓ મા માગવા નીકળ્યા છો આટલી ઉંમરે ટ્રેનમાં આ ચિત્રો આપણે ભૂતકાળમાં તો બહુ જોતા સુરદાસો સાધુ સંતો બધા બહુ માગવા આવતા હું એકવાર મુંબઈથી આવતો હતો ને બેન એમાં એક સુરદાસ માગતો હતો ડબ્બામાં અમે બધા બેઠા હતા ડબ્બાની વાત મેં નજરે જોયેલી વાત કોઈ પાંચ્યું દસ્યું સુધી ચલણ હતું એવું આપે એને પાટિયા ઉપર એક માણસ સૂતો હતો સુરદાસ ગાતા હતા આંખું વિનાનું અંધારું મારે આંખું વિનાનું એમાં એ માણસ ઉઠી ગયો ને એટલે સુરદાસને જોયા ખિસ્સામાં હાથ નાખી દસ્યું બહારું કાઢ્યું પણ સુરદાસ નીકળી ગયા ને એટલે વચ્ચેના માણસને કીધું કે આ એક દસ્યું દઈ દો ને સુરદાસને એ માણસે દસ્યું દઈ દીધું સુરદાસ બોલ્યા ભગવાન તમારું સારું કરશે હે કે ભગવાન તમારું સારું કરશે એમાં એક માણસે કોમેન્ટ કરી કોનું દસ્યું કોણે દીધું સુરદાસે કોને દુઆ દીધી અને સુરદાસ સાંભળી ગયો પાછો વળીને એટલું બોલ્યો કે હું આંધળો છું મારી દુઆ આંધળી નથી હું આંધળો છું મને સૂઝતું નથી પણ મારી દુઆ આંધળી નથી મારી દુઆ તો દસિયાવાળા ગોતી લેશે જાય છે હું ગાંધીગ્રામમાં જે સોસાયટીમાં રહેતો હતો ને પેલા ભૂતકાળમાં ત્યારે અમારે ત્યાં શિવાલય કર્યું ને એક સુરદાસ આવે રોજ દર્શન કરવા આવે હાથમાં ટકોરીવાળી લાકડી અને ખબર નહીં આમ બરાબર મંદિરના સામે આમ માથું નમાવી અને આમ વલીને વૈયા જાય એમાં કોકે પૂછ્યું એને કે તમને હુજે છે સુરદાસને કહે તો કે ના ના સૂઝતું નથી કે તો શું કામ થાય મંદિરે ધક્કા ખાઓ છો અહીંયા આવો છો તો કે મને હુજતું નથી પણ મંદિરમાં બેઠો હોય એને તો હુજે છે ને મને હુજતું નથી એને તો હુજે છે ને એટલે હું આવું છું અને મેઘાણીભાઈ આમ જોયું ડોસી હામું આ કદાચ મેઘાણીને યાદ આવ્યું હોય અને કવિતા લખાણી હોય કે કેવી હશે કેવી નહીં મારી માં મને કોઈ દી હા ભરે જ નહીં મેઘાણીભાઈ કહે છે કેવી કેવી હશે કેવી નહીં મારી માં મને કોઈ દી હાંભરે જ નહીં એ કવિતા સાખી હતી કદાચ એમ લખાણું હોય બનવા જોગ છે ઘટના બની હોય પછી પૂછ્યું માં માગવા નીકળ્યા છો માગું ની તાર શું કરું દીકરા નથી દીકરા હતા મારે ભાગી ગયા નોખા થઈ ગયા સાચવતા નથી તો કે ના એવું નથી આઝાદી ની લડતમાં શહીદ થઈ ગયા છે સરહદ ઉપર કાયમ આવી ગયા છે ઓ મા આ માગવાની જોલી નથી પણ આ તરાગતા ટપકતી સો સો જોલી સમરાગણ થી આવે આ પ્રભાત ફેરી માં ગવાતા આઝાદી વખતે મેઘાણીભાઈ ના ગીતો રક્ત ટપકતી સો સો જોલી રક્ત ટપકતી સો સો જોલી સમરાગણ થી આવે કેસર વરણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે ઘાયલ એ ઘાયલ 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 ઓહો મરતા મરતા રે માતની આઝાદી ગાવે પૂનમબેન આ ગીતો સોના જેવા છે સાહેબ ગમે ત્યારે ગાઓ ગમે ત્યારે સાંભળો તમને એટલો જ આનંદ આવે કાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી પછી કોની માતા કોની વનિતા
ભગીની ટોળે વળતી તેજી ભગીની ટોળે વળતી કોની માતા કોની વનિતા કોની માતા ને કોની વનિતા ભગીની ટોળે વળતી તેજી ભગીની ટોળે વળતી અને કેસર ભીના પતિ સુતવીરની કેસર ભીના પતિ સુતવીરની રણસૈયા પર રડતી મુખથી ખમા ખમા કરતી માથે કરમી છોડતી ઘાયલ એ ઘાયલ 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 મરતા 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 રે ભારત માની આઝાદી ગાવે એનું શિશુ ખોલા માં લેવા કોઈ જને તાનાવી એને તેલ કચોળા લઈને કોઈ બેની નવ આવી કોઈના લાડકવાયા ની કોઈએ ખબરું પૂછાવી મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે કારગિલ યુદ્ધની વખતે એક શહીદ ગોહિલવાડનો ઘાયલ થયો સરહદ ઉપર બનેલી ઘટના છે આ કારગિલ યુદ્ધ વખતે અને એને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો દુશ્મને જેરી ગેસ છોડ્યો એની આંખો જતી રહી અને એમાં અફસરે આવીને એક દી ટુકડું તારી આંખું જતી રહી છે તું હવે પછી વતન જતો રહેજે તને જે કાંઈ વળતર મળવાની છે એ તને મળી જશે અને એ જે સુરદાસે કાકલુદી કરી છે સાહેબ ઓહો સાહેબ મારે ઘેરે નથી જવું ઘેરે નથી જવું શું કરીશ તું અહીંયા તારી આંખું તો નથી કાંઈ નહીં કરું તો દુશ્મની બે ચાર ગોળી તો બગાડીશ ને તાહુંથી તો મને રહેવા દો અહીંયા અફસર હલી ગયું સાહેબ અને પછી જે જુવાન બોલ્યો છે સાહેબ કોઈ જુવાન ઘાયલ થયેલ મિલિટરી હોસ્પિટલમાં દાખલ થાય તો હું કોકને કહીશ કે મારું બાવડું પકડી મને એની પાસે લઈ જાઓ ને હું એના પગ દબાવીને પણ દેશની સેવા કરીશ અને પછી જે બોલ્યો છે સાહેબ અફસર હલી ગયા હું સાહેબ તમને તો ક્યાંથી ખબર હોય હું જ્યારે મારી માના પેટમાં હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું મારી માએ મજૂરી કરી અને 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 મારા પેટમાં પોષણ કર્યું મારો જન્મ દીધો જન્મ દીધા પછી ગાતા હાલરણા ગાતા હિંચકાવતા બોલતા એમ જ ફેરવતી આવી હતી કે બેટા શરીરમાં એક લોહીનું ટીપું રહીએ ને ત્યાં સુધી માતૃભૂમિનું રક્ષણ કરજે બેટા માતૃભૂમિનું રક્ષણ કરજે હજી તો મારી આંખો જ ગઈ છે કહેવાનો મારો અર્થ આજે જામનગરને આ છેડેથી ઓલા છેડા સુધી આપણી કોઈ બેન દીકરી બેફિકર જો અડધી રાતે હાલી જતી હોય તો એ સીમાર હાચવીને ઉભા ને એ સૈનિકોને આભારી છે સાહેબ હે અને એક ગિરનારમાં અમારે એક સાધુ છે એ સાધુએ મને એક વાત કરી મેં અમલ કર્યો છે હું તમને કરું તમે એમને અમલ કરજો એને શું કીધું કે મને કે ભીખુદાનભાઈ તમારા ઈષ્ટદેવની તમે પ્રાર્થના કરો માતાજીની પ્રાર્થના કરો તારે તમે એક એક મિનિટ અડધી મિનિટ દોઢ મિનિટ સૈનિકો માટે પ્રાર્થના ન કરી શકો કે હે મા હે ભગવતી હે દ્વારકાવાળા હે મારા રઘુમળી રામ તમારા ઈષ્ટદેવ જેવ હોય તે એને એટલું ન કહેગો કે અમારા સીમાડા હાંચવી જે નવ્યાણું ઊભા છે ને એનું રક્ષણ કરજે મારી મારા પ્રભુ એનું રક્ષણ કરજો મારી મા જોગમાયા એનું રક્ષણ કરજો આટલી જો દુઆ જાય તો હું કરું છું સાહેબ આજ પણ પગે લાગ્યું ત્યારે પૂજાપાઠ કરું ત્યારે હું એટલું કહું અમારા ભારતના સીમાડા સાંચીનું ઊભા છે એ નવયુવાનું હે ઈશ્વર રક્ષણ કરજે હે ભગવતી રક્ષણ કરજે કરવું જોઈએ બોલવું જોઈએ કહેવું જોઈએ પણ આ કડી સાંભળજો કે એની બસમાં કિધ ભૂમિ પર ચણજો એક આરસ ખાંભી અને એ પથ્થર પર કોતરશ્યોમાં કોઈ કવિતા લાંબી આ બેગાડી લખે છે શું કહે છે આ મેઘાણીની કવિતા કિશનસિંહજી ચાવડા વિદ્યાર્થીને ભણાવતા હતા આમ તો અનુવાદ છે
અંગ્રેજી કવિતાનો અનુવાદ છે. પણ કિશનજી ચાવડા વિદ્યાર્થીને ભણાવતા હતા એમાં મેઘાણીબાઈના સ્કૂલ પાસેથી નીકળ્યા અને કિશનજી ચાવડા જોઈ ગયા અને વિદ્યાર્થીને કીધું જો હું તમને કવિતા ભણાવું, એની મા નીકળી અહીંથી, જો એની જનતા નીકળી અહીંથી. અને મેઘાણીબાઈ સાંભળી ગયા અને પાછા વળ્યા, પાછા વળી અને આવીને શું કીધું ખબર એને કે હું એની મા નથી, હું આયા છું એમ. મેં કવિતાનો જન્મ દીધો નથી, મેં એનો અનુવાદ કર્યો છે. આટલું સત્ય કોણ બોલે? જવચંદ મેઘાણી સિવાય કોણ બોલે છે? આટલું સાચું કોણ બોલે? હું આયા છું, હું એની મા નથી, હું જનેતા નથી. એટલે કે છે કે એની બસમાં કિત ભૂમિ પર ચણજો એક આરસ ખાંભી અને એ પથ્થર પર કોતર શ્યોમાં કોઈ કવિતા લાંબી પણ લખજો. એ કવિયો ન્યા જઈને તમે લખજો, રાખ પડી આહી કોઈના લાડકવાયાની, તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. કારણ કારણ ઈ કે મે મારી જનની ના ભૈયા માં પોઢંતા પોઢંતા પીધો કસું બીનો રંગ, હો રાજ્ય મેં પીધો કસું બીનો રંગ, મના ગોળા દાવણ કેરી ધાનાય દાદાએ દેલો કસું બીનો રાજ આજ લાગ્યો કસું બીનો રંગ, જામનગર ને લાગ્યો કસું બીનો રંગ. કસુમીનો રંગ એટલે એનો કોઈ ગલત અર્થ ન કરે તો સમજી લેજો, કસુમીનો રંગ એટલે સુરવીતાનો રંગ, માનવતાનો રંગ, દાતારીનો રંગ, ભક્તિનો રંગ, એ બધાય રંગને ભેળા કરીને બધાય રંગમાંથી એક જે રંગ કર્યો એ કસુમીનો રંગ. કસુમીનો રંગ જેને પીધો હોય એમાં બધા ગુણ હોય. ગાયો કસું બીનો રંગ, રાજી અમે ગાયો કસું બીનો રંગ, એવા ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાળો માં જોયો કસું બીનો રંગ, રાજ મને લાગ્યો કસું બીનો રંગ, હો રાજ મને લાગ્યો કસું બીનો રંગ. જનની ના હૈયા માં મારી જનની ના, મારી જનની ના, એ કવિયો એ ગાયો કસું બીનો રંગ, રાજી અમે ગાયો કસું બીનો રંગ, સાત સાગર ની હો સાત સાગર ની પાણે સ્વાધીનતા ની કબરૂ માં મેક્યો કસું બીનો રંગ, રાજ આજ લાગ્યો કસું બીનો રંગ, હો રાજ મને લાગ્યો કસું બીનો. ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસું બીનો રંગ, એવા શહીદો ના દગ દગતા નિશ્વાસે નિશ્વાસે ચલ્યો કસું બીનો, રાજ આજ લાગ્યો કસું બીનો. અને ધરતી ના ભૂખ્યા કંગાલો ને ગાલે છલકાયો કસું બીનો રંગ, મલ બેટાઓ ની માતા ને ભાલે મલકાયો કસું બીનો રંગ, હો રાજ મને લાગ્યો કસું બીનો રંગ, હો રાજ આજ લાગ્યો કસું બીનો રંગ.
બીજો કશું બી નો રંગ દોરંગા દેખી ભલે ડરી જાય તે કિલા તમે લેજો કશું બી નો રંગ રાજ મને લાજો કશું બી નો રાજ મને લાજો કશું બી નો રંગ હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો રંગ હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો કસુંબી નો